હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી સાંભળ્યાને હાથ રે શામળા ગીરધારી. કોઈ ગુજરાતી એવો નહીં હોય કે જેણે આ પદ નહીં સાંભળ્યું હોય. રોજ સવારમાં ક્યાંક ને ક્યાંક તમને જો પ્રભાતિયા સંભળાતા હોય તો એમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા ન સંભળાય તો એ વાત ખોટી છે. ગુજરાતના સાહિત્યના ઇતિહાસમાં એક વ્યક્તિના જન્મ સાથે જ એક નવો યુગ શરૂ થઈ જાય છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ, અથવા તો એના નામથી જ નરસિંહ યુગ. આ એ જ વ્યક્તિ જેને ગુજરાતના સાહિત્યના ઇતિહાસમાં આદિકવિ ભક્ત હરિનો નરસૈયો કહેવામાં આવે છે. આદિકવિ એટલા માટે કે ગુજરાતીની ખરેખર શરૂઆત સાહિત્યમાં જો કોઈએ કરી હોય પ્રાકૃત સિવાય જૈનેતર કવિ તરીકે તો એ નરસિંહ મહેતા હતા. નરસિંહ મહેતાનું નામ આવતા જ શ્રી કૃષ્ણની લીલાઓ યાદ આવે છે. બધી જ લીલાઓ એમણે લખી છે, બાળલીલા, દાણલીલા, કૃષ્ણલીલા, આ બધી જ લીલાઓ એમણે લખી છે. નરસિંહ મહેતાના જીવનની વાત કરીએ તો મિત્રો, 15મી સદીનું જીવન છે, એટલે કે 600 વર્ષ ઓલરેડી વીતી ચૂક્યા છે. ત્યારે આપણે એનો સાચો જે ઇતિહાસ છે, એની જીવનગાથા છે, કઈ રીતે કહી શકીએ કે આમ જ હતું? પરંતુ મિત્રો, અલગ અલગ લોકવાયકા, દંતકથાઓ ઉપરાંત અલગ અલગ સાહિત્યોના આપણા પુસ્તકો પરથી અલગ અલગ લેખકોએ અલગ અલગ નરસિંહ મહેતાનું જીવન વર્ણવ્યું છે. આજે હું પ્રયાસ કરીશ કે નરસિંહ મહેતાનું જીવન જે મને યોગ્ય લાગ્યું હતું અલગ અલગ સાહિત્યમાંથી, તો એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને બીજું, ખાસ નરસિંહ મહેતાના જીવનમાં કઈ ઘટના ક્યારે બની એ મહત્વનું નથી, પરંતુ પરીક્ષા માટે નરસિંહ મહેતા કેટલા અગત્યના છે એની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં સંપૂર્ણ રીતે કરીશું. તો શરૂ કરીએ છીએ કૃષ્ણનો ભક્ત નરસિંહના જીવનની શરૂઆત. નરસિંહ મહેતા ઈસવીસન 1414માં પાલીતાણા એટલે કે માદરે વતનની નજીકમાં તળાજા ગામ, ભાવનગર જિલ્લો તળાજામાં વડનાગરાની એક કોમ, નાગર કોમ, જે સૌરાષ્ટ્રમાં આવેલી, એ નાગર કોમમાં બ્રાહ્મણ જાતિમાં જન્મ થયો હતો. શરૂઆતમાં જન્મ પછી નરસિંહ મહેતા છે એ બોલી નહોતા શકતા. એનો મતલબ છે કે અમુક દંતકથાઓ મુજબ નરસિંહ મહેતા જીવનના 8 વર્ષ મૂંગા હતા. અને અમુક લોકો તો એવું પણ લખે છે કે નરસિંહ મહેતા મંદબુદ્ધિના હતા. હોઈ પણ શકે, પરંતુ મિત્રો કહેવાય છે કે 5 વર્ષની નાની ઉંમરમાં નરસિંહના પિતા કૃષ્ણદાસ અને માતા કુંવરબાઈ એમનું અવસાન થયું. આ દયા કુંવર છે એમની માતા હતા અને કૃષ્ણદાસ એમના પિતા. 5 વર્ષના નરસિંહ છે અને માતા પિતાનું અવસાન થયું છે ત્યારે તેમના એક મોટા ભાઈ પણ હતા અને મોટા ભાઈનું નામ જીવનરામ. હવે બંને ભાઈઓને ફરજિયાત નાની પાસે જૂનાગઢમાં રહેવાનું થયું અને એમનો ઉછેર જો કોઈએ કર્યો હોય નાનપણમાં તો એમના નાની હતા જયાગૌરી, અને આ જયાગૌરી છે એ જૂર્ણદુર્ગ એટલે કે જૂનાગઢમાં રહેતા હતા. મોટા ભાઈ જીવનરામ ઉંમરલાયક થાય છે અને એમને ઝવેર નામની એક સ્ત્રી સાથે પરણાવવામાં આવે છે, અને આ એ જ ઝવેર કે એમના ભાભી હતા અને એમણે જ નરસિંહનું જીવન બદલ્યું. એ પહેલાં થોડી ચર્ચા કરી દઈએ એમના જીવન બદલાય એ પહેલાં કે 8 વર્ષની ઉંમર પછી પહેલી વખત એને કૃષ્ણનું સપનું આવ્યું હતું. નરસિંહના જીવનમાં એને કુલ 14 કૃષ્ણના સપના આવ્યા છે અને સત્ય સપના તરીકે સાબિત થયા છે. અને એટલે જ તો લોકો કહે છે કે નરસિંહ મહેતાએ છેલ્લે કૃષ્ણને જોયો તો એ એમના સત્ય સપનાઓમાં જોયા છે. કેટલા સપના આવ્યા હતા? 14 સપનાઓ. નરસિંહ મહેતા છે એમને 8 વર્ષે કૃષ્ણનું સપનું આવ્યું અને કૃષ્ણને એને સપનામાં જ અવાજ કર્યો અને પહેલી વખત એ શબ્દ બોલતા થયા, એટલે કે હવે બોલતા થયા. થોડા મોટા થાય છે એટલે એમના મોટા ભાઈના લગ્ન થયા પછી એમના પણ લગ્ન કરવામાં આવ્યા. 15-16 વર્ષની ઉંમરે એમના લગ્ન 1429માં જૂનાગઢની જ એક દીકરી, એનું નામ હતું માણેકબાઈ. નરસિંહ મહેતાની પત્નીનું નામ માણેકબાઈ હતું. માણેકબાઈ સાથે એમના લગ્ન કરવામાં આવે છે. લગ્ન સંસાર ભોગવ્યા પછી એમને એક પુત્ર સામળશા અને એક પુત્રી થાય છે, એમનું નામ કુંવરબાઈ. ધીરે ધીરે નરસિંહ મહેતા છે કૃષ્ણ ભક્તિમાં એટલા બધા લીન થઈ જાય છે કે ઘરની જવાબદારી આવ્યા છતાં એમને કમાવાનું છે એ કોઈ મોટું સાધન નહોતું. કહેવાય છે કે નરસિંહ મહેતા છે એ જમાનામાં સોરઠમાં રાજાઓની જે ઘોડીઓ હોય એને સાચવવાનું કામ કરતા, ઘોડી ચરાવવા જાય અને લઈને આવતા રહીને રસ્તામાં કૃષ્ણના ગીતો ગાતા હોય છે. અને એમના સમકાલીન કોઈ રાજા હોય જૂનાગઢના તો એમનું નામ રા માંડલિક છે. શું છે? રા માંડલિક.
એક વખતે એમના પત્ની એટલે કે માણેકભાઈ છે એમના પિયર ગયા હતા અને ઘટના એવી થઈ કે થાકીને ઘોડા ચરાવી અને નરસિંહ ઘરે આવે છે અને કહે છે કે ભાભી જમવાનું આપો. આવા સમયે એમના ભાભી એમને વાસી જમવાનું આપે છે એટલે તરત જ નરસૈયાએ કીધું કે ભાભી વાસી જમવાનું કેમ આપ્યું? ત્યારે ઝવેરે એટલે કે એમના ભાભીએ કીધું કે પહેલાં તાજું ખાવું હોય તો એટલું કમાઈને આવો અને પોતાના હાથે કમાઈને પછી જમવાનું બનાવડાવો ત્યારે તમને સારું ખાવાનું મળશે. નરસિંહ મહેતાએ એ જ દિવસે નક્કી કર્યું કે મને જન્મ આપ્યો છે હરિએ એટલે કે ભગવાને તો ખાવાનું પણ એ જ આપશે. પોતાની પત્નીને જાણ કર્યા વગર કહેવાય છે કે પોતાનું માદરે વતન તળાજા પાછા ફરે છે અને તળાજાથી નજીકમાં જ દરિયા કિનારે એક શિવલિંગ કે જેની આજ સુધી કોઈ પૂજા નથી કરી અને આ શિવલિંગ છે કહેવાય છે બીલી પત્રોની નીચે ઢકાયેલું હતું, પથ્થરોમાં વચ્ચે પડ્યું હતું. આ શિવલિંગની પૂજા કરવાની જો કોઈ શરૂઆત કરી હોય તો એ હતા નરસિંહ મહેતા. અને આજે તમે એ જગ્યાને ગોપનાથ તરીકે ઓળખો છો. તો શા માટે ગોપનાથ? ગોપનાથ, ગોપમાં કૃષ્ણ અને નાથમાં ભગવાન ભોળાનાથ. તો ગોપનાથ એ ખરેખર શિવલિંગ છે, કૃષ્ણ ભગવાનનું નામ નથી. ગોપનાથ એટલે કૃષ્ણનો નાથ. અને કઈ રીતે તો યાદ રાખો, ત્યાં આગળ એને ભક્તિ શરૂ કરી શિવ ભગવાનની. એમને શિવ ભગવાન પ્રસન્ન થયા, કીધું કે માંગ નરસિંહ તારે શું જોવું છે, તારે શું જોઈએ છે? ત્યારે કીધું મારે બસ ફક્ત ને ફક્ત કૃષ્ણની રાસલીલા જોવી છે અને આ જીવન છે એ મારે પાર પાડવું છે. નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલા દેખાડી હોય તો એ આપણા ભોળાનાથ શંકર ભગવાન છે અને ત્યાં જ જે મંદિર બન્યું એટલે જ કહેવાય છે ભોળાનાથ. નરસૈયા પાછા આવે છે જૂનાગઢમાં એક નવી ઉર્જા સાથે કૃષ્ણને મળ્યા પછી અને પોતે હરિભક્તિમાં લીન થઈ જાય છે, કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે. કૃષ્ણ ભક્તિમાં એ પોતે આખ્યાનો લખવાનું શરૂ કરે છે અને આખ્યાનો ગાવાનું શરૂ કરે છે અને ધીરે ધીરે આખ્યાનો બોલતા જાય અને એમની રોજીરોટી ફરી એકવાર શરૂ થાય છે. હવે માણેકબાઈ પોતાના ભાઈના ઘરે રહેતા અને એના ભાઈનું નામ બંસીધર હતું. ઘણા લોકો એવું પણ લખે છે કે બંસીધર એ નરસિંહ મહેતાના ભાઈનું નામ હતું. તો યાદ રાખજો મિત્રો કે જીવનરામ છે એના ભાઈ હોઈ શકે અને એમના સાળા બંસીધર હોય શકે. પરીક્ષામાં પ્રશ્ન નહીં પૂછાય કારણ કે મેં કીધું એમ કે અલગ અલગ લોકકથાઓ છે. અત્યારે ફક્ત હું તમને નરસિંહની વાતો જ કરું છું જે તમારે આમ ગોખી જ નાખવાની જરૂરી નથી. ધીરે ધીરે શામળદાસ અને કુંવરબાઈ બંને મોટા થાય છે, બંનેના લગ્ન થાય છે અને આગળ જતાં નરસિંહ મહેતા છે એ બંસીધરના ઘરેથી પણ અલગ થાય છે એનો પણ એક કિસ્સો બહુ પ્રખ્યાત છે. નરસિંહ મહેતા બધાના ઘરે જઈ અને પ્રભાતિયા ગાતા, આખ્યાન કરતા અને કૃષ્ણના જે જીવન ચરિત્રો છે એના ઉપર વાત લખતા, કૃષ્ણના પદો લખતા. અને એવામાં કહેવાય છે કે એ સમયે અછૂત ગણાતી દલિત જાતિના ઘરે એ જમાનામાં 15મી સદીમાં કે જ્યારે કોઈ વ્યક્તિ અછૂતને અડી જાય તો પણ એના ઘરમાંથી બહાર કરી મૂકવામાં આવતો, એમાં કહેવાય છે કે હરિજન એટલે કે હરિ એટલે ભગવાન અને જન એટલે માણસો, હરિજન એટલે કે ભગવાનના માણસોના ઘરે એ હરિના ગીત ગાવા પહોંચી જાય છે. બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા એટલે નાગર જાતિએ તેમનો બહિષ્કાર કર્યો, છતાં પણ કૃષ્ણની ભક્તિમાં જે લીન હોય એને કોણ ઊંચું કોણ નીચું, અને એટલા માટે નરસિંહે એમનું કામ શરૂ રાખ્યું. નરસિંહની આર્થિક પરિસ્થિતિ ધીરે ધીરે હવે પડવા માંડી છે અને ફરી એક વખત હવે એમને સાથ આપવા કોણ આવશે? એમના હરિ એટલે કે કૃષ્ણ આવશે. અને એ બધી જીવનમાં જે કૃષ્ણો આવ્યા અને એમના પ્રશ્નો સમાધાન કર્યા એવી આ 14 ઘટનાઓ છે નરસિંહ મહેતાના જીવન સાથે સંકળાયેલી છે. નરસિંહ મહેતાની બીજી વાત કરું મિત્રો, તો નરસિંહ મહેતા જ્યારે દામોદર કુંડમાં રોજ જતા નાવા, તો જ્યારે નાવા જતા ત્યારે એ જે ગીત ગાતા, જે પદો ગાતા એને રામગરી કહેવાય. નરસિંહ મહેતા દામોદર કુંડમાં જાતી વખતે જે ગીત ગાતા એને રામગરી કહેવાય અને આવતી વખતે પ્રભાતમાં બધા જાગી ગયા હોય તો આવતી વખતે જે પદો ગાતા એને પ્રભાતિયા કહેવાય, જે ઝૂલણા છંદમાં હતા. તો નરસિંહ મહેતાએ જે રામગરી જાતી વખતે ગાય છે અને રિટર્ન આવતી વખતે ઘરે પ્રભાતિયા ગાયા છે, આ પરીક્ષા લક્ષી છે એટલે આ વસ્તુ તમારે કરી નાખવાની છે. ફરી એક વખત જલ્દીથી રિવિઝન કરી નાખીએ કે ઈસવીસન 1414માં ભાવનગર જિલ્લાના તળાજામાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા અને માતાનું નામ દયા કુંવર. 5 વર્ષની ઉંમરે માતા પિતાને ગુમાવી દીધા. ભાઈનું નામ જીવનરામ, ભાભીનું નામ ઝવેર અને તેના મેણાથી જ કંટાળી તેઓ ગોપનાથ ગયા હતા. આથી માતા પિતાનું અવસાન થયું અને નાની એના જયા ગોવરીએ જૂનાગઢ એટલે કે ઝૂર્ણદુર્ગ, એ સમયમાં જૂનાગઢને ઝૂર્ણદુર્ગ, ગિરનાર, ગિરિનગર સાધુઓનું પિયર કહેવાતું હતું. નરસિંહ મહેતા 8 વર્ષની ઉંમર સુધી બોલતા શીખ્યા ન હતા, પરંતુ 8મા વર્ષે કૃષ્ણની કૃપાથી એ બોલતા થયા. 1429માં 15થી 16 વર્ષની ઉંમરે લગ્ન જૂનાગઢની એક દીકરી માણેક સાથે થયા હતા, એ જ એમના પત્ની માણેકબાઈ.
જૂનાગઢમાં જૂના જૂનાગઢના જૂના નામ અલગ અલગ છે, પણ ખરેખર જૂનાગઢ જૂનાન ખાન નામના એક જૂનાગઢના સુલતાન ઉપરથી પડેલું આ એક ઇતિહાસલક્ષી પ્રશ્ન છે. નરસિંહ મહેતા જૂનાગઢમાં તેમની પત્ની માણેકબાઈના ભાઈ બંસીધરને ત્યાં રહેતા હતા. નરસિંહ મહેતાના સંતાનો સામળદાસ અને બીજી એની જે પુત્રી હતી એનું નામ કુંવરબાઈ. એક લોક માન્યતા અનુસાર નરસિંહ અને કૃષ્ણના 14 સત્ય સપનાઓ આવ્યા હતા, જેમાં કૃષ્ણની સાથે તેણે સંવાદ કર્યો હતો અને વાત થઈ ગઈ રામગરી જાતિ વખતે અને આવતી વખતે પ્રભાત્યા ગાતા હતા. જન્મભૂમિ તળાજા, કર્મભૂમિ જૂનાગઢ અને મૃત્યુભૂમિ પૂછે તો મૃત્યુભૂમિ મ ઉપરથી માંગરોળ. આ પ્રશ્ન ફેક્ટ ડેટાના પરીક્ષાલક્ષી છે. જન્મભૂમિ તળાજા, કર્મભૂમિ જૂનાગઢ અને મૃત્યુભૂમિ એટલે કે માંગરોળ. હજી એક ડેટા એવો છે જે અલગથી મેં તમારી માટે લખેલો છે, કેમ કે એને ફેક્ટ ડેટા સીધા પરીક્ષામાં પૂછાય છે. એ ડેટા કંઈક આવા છે. 15મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરૂઆત થઈ, તમને ખ્યાલ છે, જેણે ઇતિહાસ ભણ્યો છે એને જ ખ્યાલ છે, દિલ્હી સલ્તનતનું પતન અને મુઘલ યુગની શરૂઆત વચ્ચેનો જે સમય છે એ ભક્તિ યુગ કહેવાય છે. એ ઇતિહાસમાં જોઈશું. ભક્તિ આંદોલનની શરૂઆત થઈ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ હોય તો એ છે નરસિંહ મહેતા. તો પરીક્ષામાં પૂછાય કે આ કવિ કોણ, તો નરસિંહ મહેતા. બાળપણમાં મંદબુદ્ધિના હતા. માતા પિતા નાનપણમાં જ ગુજરી જવાથી તેમના દાદી એટલે કે નાની એ ભાઈ ભાભીને દાદી તથા ભાઈ ભાભીએ તેમને મોટા કર્યા હતા. અલગ અલગ દંતકથાઓ છે. દંતકથા મુજબ ભાભીએ મેણું મારતા અંતર જાગૃતિ થઈ મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા ગોપનાથ ભાવનગર જિલ્લામાં ત્યાં આગળ. અને એ વખતની સંવત છે, જો આ સાલ નથી, સંવત 1487ના ચૈત્ર સુદ 14ના રોજ કાવ્ય પ્રસાદી આપી અને પૂનમના દિવસે નેક્સ્ટ દિવસે કહેવાય છે કે પહેલી વખત કૃષ્ણ નરસિંહ મહેતાએ કૃષ્ણની જે રાસલીલા જોઈ હતી એને ગામના લોકો સાથે કરાવીને આ જ રીતે ગુજરાતમાં ગરબા રમવાના શરૂ થયા એવી પણ એક લોક માન્યતા છે. ગોકુળ મથુરા વગેરે સ્થળોએ પછી ફરીને આવીને તેમણે સંવત 1433-1435માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યા, એટલે કે બધા લોકો વચ્ચે કૃષ્ણના ભજનો ગાવા માંડ્યા. તેમણે તુલસી ક્યારા કર્યા હતા, તુલસી ક્યારા. વૈરાગ્યોને રહેવા માટે અખાડા પણ બનાવડાવ્યા હતા. તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્ત સખીઓમાંથી એકનું નામ હતું રતનબાઈ. પરીક્ષામાં કદાચ આ પ્રશ્ન પૂછાઈ જાય કે રતનબાઈ નીચેનામાંથી કોના શિષ્ય હતા, તો યાદ રાખજો રતનબાઈએ પણ કૃષ્ણ ઉપર પદો લખ્યા છે અને એ રતનબાઈ નરસિંહ મહેતાના શિષ્ય હતા. પુત્રીના સીમત પ્રસંગે દીકરાના લગ્નમાં અને હાર ચોરીની આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની ક્વિદંતી છે. એટલે કે તમને ખ્યાલ છે કે નરસિંહ મહેતાની દીકરીનો પ્રસંગ એટલે કુંવરબાઈનું મામેરું અને સામળસાના વિવાહ, આ બધી ગરીબીમાં જેના પ્રસંગો કઈ રીતે સારી રીતે થાય છે એ બધા ઉપર પદો અને એમણે આત્મચરિત્ર લખેલું છે. તેમના પુત્ર એટલે કે સામળસાના વિવાહ વડનગરના પ્રધાન, હવે વડનગરના મૂળ હતા એ જાતિએ, તો વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સુરસેના સાથે થયા હતા અને તેમની પુત્રી એટલે કે કુંવરબાઈ છે તેમના વિવાહ ઉનાના શ્રી રંગ મહેતાના પુત્ર સાથે થયા હતા. હવે કુંવરબાઈ છે એ ગર્ભવતી થયા. તમને ખબર છે કે આપણા હિન્દુ ધર્મમાં પહેલો ખોળો છે એ ક્યાં ભરવામાં આવે છે, તો કે પિયરમાં. હવે પિયર આવે છે, દીકરીનું મામેરું કરવું પડે અને મામેરું કરવા માટે થઈ અને ધન જોઈએ, અને એ વખતે ધન નહોતું પણ કૃષ્ણએ જે પૂરું પાડ્યું હતું ધન એના ઉપર લખાઈ ગયું કુંવરબાઈનું મામેરું. નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઈને ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા કોઈ વિરલ વ્યક્તિ હોય, એ જમાનાનો કોઈ વીર પુરુષ હોય તો એ નરસિંહ મહેતા હતા. હિંમત જોઈએ એટલે વીર શબ્દ વાપરું છું. સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જૂનાગઢના રાજા રામાંડલિક સાથે કેટલી બધી ચમત્કારી ઘટનાઓ છે એની પણ દંતકથાઓ પ્રખ્યાત છે. તો પરીક્ષાલક્ષી પ્રશ્ન, જૂનાગઢમાં નરસિંહ મહેતાના સમયે કોનું શાસન અથવા સમકાલીન કોના હતા, તો રામાંડલિકના આવશે. પ્રભાતિયા, ઝૂલણા છંદ અને કેદારો રાગ, જો પ્રભાતિયાએ ગાતા હતા. કયા છંદમાં? ઝૂલણા છંદ. તો નરસિંહ મહેતાનો ફેવરિટ છંદ કયો? ઝૂલણા છંદ. અને રાગ કયો? તો યાદ રાખજો કેદારો રાગ ગાતા હતા. નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા? કેદારો રાગ ગાતા હતા. તેમના ખાસ પ્રિય હતા પ્રેમ લક્ષણા ભક્તિ, એટલે કે ભક્તિ ખરી પણ એ પોતે પ્રેમ કરતા, એક સ્ત્રી કેમ પ્રેમ કરતી હોય કોઈ ભગવાનને, એ જ રીતે એમણે પ્રેમ લક્ષણા ભક્તિ લખી છે. અને એવી જ ભક્તિ મીરાબાઈ લખે છે, એ પણ એમના સમકાલીન હતા, જે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. અને જ્ઞાન માર્ગની પરંપરા, જ્ઞાન માર્ગની પરંપરા એટલે શું કહેવા માંગે છે? તો નરસિંહના પદો જોજો, એનું એનાલિસિસ કરશો તો તેમાં તત્વચિંતન હશે, જ્ઞાનની વાત હશે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,
તો વૈષ્ણવજન એને જ કહેવાય જે બીજાનું દુઃખ જાણતા હોય. જરૂરી નથી કે વૈષ્ણવ જાતિમાં તમે જન્મ લીધો છે એટલે તમે વૈષ્ણવ છો. એણે એવું કીધું, વૈષ્ણવ એટલે વિષ્ણુનો જો કોઈ માણસ મોકલેલો હોય તો એ ત્યારે જ કહેવાય કે જ્યારે બીજાની પીડ પરાઈ જાણે, એટલે પીડા જાણે, પરાય એટલે બીજાની, એને જ વૈષ્ણવજન કહેવાય. બાકી બધી વ્યાખ્યા ખોટી છે. તો એમાંથી જ્ઞાન માર્ગ નીકળે છે. તેમની અમુક રચનાઓની હસ્તપ્રત આજે પણ માનવામાં આવે છે કે ગુજરાતી પ્રેસ પાસે સંગ્રહિત છે. તો પૂછે કે નરસિંહ મહેતાની હસ્તપ્રત એટલે હાથે લખેલા લખાણ આજે પણ ક્યાંય હોય તો એ ક્યાં છે? તો કે ગુજરાતી પ્રેસ પાસે છે, અમદાવાદ ખાતે. તો આ વસ્તુ, આ ફેક્ટ ડેટા તમને પરીક્ષામાં ક્યાંક કામ આવે તો ઠીક છે. બાકી તમને ખ્યાલ છે કે નરસિંહ મહેતાની કૃતિઓમાંથી ઘણા પ્રશ્નો આવવાના છે. તો નરસિંહ મહેતાની કૃતિઓ માં બધી લીલા કૃષ્ણએ કરી, કૃષ્ણનો ભક્ત નરસિંહ હતો તો લીલા આવે, ને ઓપ્શનમાં બીજા બે નામ હોય અને નરસિંહ મહેતા હોય તો ન આવડે તો નરસિંહ મહેતા પહેલાં લખી નાખવાનો. તો નરસિંહ મહેતાની કૃતિઓમાં દાણલીલા, સામળશાનો વિવાહ અથવા સામળદાસનો વિવાહ, મામેરું, શ્રાદ્ધ નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ છે, સુદામા ચરિત્ર, ચાતુરીઓ, ઝારીના પદ, કૃષ્ણલીલાના પદ અને હુંડી, આ બધું કોણે લખેલું છે? નરસિંહ મહેતાએ. હવે જો અહીંયા એક બીજી વસ્તુ, સુદામા ચરિત્ર કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ. ઉપરાંત સુદામા ચરિત્ર કોણે લખેલું છે? તો કે પ્રેમાનંદે. તમને ખ્યાલ છે ને પહેલું આખ્યાન સુદામા ચરિત્ર કોનું લખેલું છે? નરસિંહ મહેતાનું. આખ્યાનની શરૂઆત નરસિંહ મહેતાએ કરી પણ આખ્યાનના શિરોમણિ કોણ? તો કે પ્રેમાનંદ. સામળશાનો વિવાહ નરસિંહ મહેતાએ લખ્યો છે પણ રૂકમણીનો વિવાહ છે એ નરસિંહ મહેતાએ લખ્યો છે અને ઉપરાંત દયારામે લખ્યો છે. સમજો, સામળશાનો વિવાહ ફક્ત નરસિંહ મહેતાએ લખ્યો છે એના દીકરાનો, પણ રૂકમણીનો વિવાહ નરસિંહ મહેતાએ લખ્યો છે અને ગરબી સમ્રાટ દયારામે પણ લખ્યો છે. મામેરું નરસિંહ મહેતાએ લખ્યું છે પણ કુંવરબાઈનું મામેરું છે એ પાછું પ્રેમાનંદે લખ્યું છે. જોજો, મામેરું નરસિંહ મહેતાએ લખ્યું છે પણ કુંવરબાઈનું મામેરું છે એ પ્રેમાનંદે લખ્યું છે. ઘણી વખત અઘરું બનાવવા કરે, પેપર ટ્વિસ્ટ કરવા કરે તો આવા પ્રશ્નો આવે, બાકી એટલું બધું ટ્વિસ્ટ તમને કરે નહીં. હવે અગત્યની કૃતિઓ, સુરત સંગ્રામ, હારમાળા, કૃષ્ણ જન્મ વધાય, શ્રીકૃષ્ણ વધાય, શ્રીકૃષ્ણ વિહાર, દ્વાદશ માસ, રાસ સહસ્ત્રપદી, ચાતુરી છત્રીસી, ગોવિંદ ગમન, સામળશાનો વિવાહ, ચાતુરી ષોડશી, બરાબર એ પ્રાકૃત આંકડો છે, બાળલીલા, રાસલીલા, દાણલીલા, તો બધી જ લીલા એમણે લખી, કૃષ્ણ ઉપર પણ એમણે જ લખ્યું, ગળપણ વિશે, વસંત વિલાસ, શૃંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હિંડોળા, કૃષ્ણ ભગવાન હિંડોળામાં ઝૂલતા હતા વૃંદાવનમાં, યાદ રાખજો, વગેરે વિષયના અબ્દ લખ્યા છે. અબ્દ એટલે પદો. નૃસિંહવિલાસ, સુદામા ચરિત્ર, શૃંગારમાળા, બધી માળાઓ પણ જો ઓલમોસ્ટ એમણે લખી છે. હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, સત્યભામાનું ઋષનું, આ અગત્યનું છે, સત્યભામાનું ઋષનું, અંતર્ધાન, સમયના પદ, માનલીલા, પ્રેમ ભક્તિ પદ સંગ્રહ, સહસ્ત્રાપદી. હવે સર આટલા બધા અમારે કેમ યાદ રાખવા? એટલે જ તો મેં કીધું કાંઈક લિંક બનાવી નાખો. માળા ને લીલા ન આવડે ઓપ્શનમાંથી નરસિંહ મહેતા હોય તો ટીક કરી નાખવું. બાકી સાહિત્યમાં ઘણા બધા સાહિત્યકારો છે, ઘણી બધી કૃતિઓ છે, બધી યાદ રાખવા જશો તો ઇટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે આપણે માણસો છીએ, આપણી કંઈક શું હોય છે, લિમિટેશન હોય છે. તો આ બધી કૃતિ છે એ એક વખત લખી નાખજો, પરીક્ષામાં યાદ રહે અથવા તો કંઈક જોયું હોય તો કંઈક કામ આવી જાય. નરસિંહ મહેતાએ ત્રણ પ્રકારે સાહિત્ય લખ્યા છે. પહેલું પોતાના જીવનમાં જે કંઈ ઘટનાઓ થઈ એને કહેવાય આત્મચરિત્રક પદો, પોતાના જીવનની ઘટનાઓ. કયા કયા? તો કે સામળશાનો વિવાહ, મામેરું, હારમાળા, હુંડી અને શ્રાદ્ધ, એમના દીકરા ઉપર, એમની દીકરી ઉપર, એમના જીવનમાં બનેલી અલગ અલગ ઘટનાઓ ઉપર. હુંડી હે ને, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, હુંડીનો પ્રસંગ અને એના પિતાનું શ્રાદ્ધ, તો પોતાની જાત ઉપર લખ્યું છે એટલે આત્મચરિત્રક પદો. બીજું એ લખતા હતા આખ્યાન, બરોબર, માંડીને કહેવું એટલે આખ્યાન. તો આખ્યાન પહેલું જ એમણે લખ્યું હતું ગુજરાતી સાહિત્યમાં સુદામા ચરિત્ર, ત્યાર પછી ગોવિંદ ગમન અને સુક્ત સંગ્રહમાં, ત્રણેય એના આખ્યાનો છે. અલગથી પૂછે કે ભાઈ સુદામા ચરિત્ર શું છે, આત્મચરિત્રક પદ, આખ્યાન કે કૃષ્ણ વિષયક પદ, તો તમને આવડે કે આખ્યાન. કૃષ્ણ વિષયક પદ તો ઢગલો છે, જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, જશોદા તારા કાનુડાને, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, વગેરે. ઉપરાંત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, આ બધી એમની ઉત્તમ પંક્તિઓ છે. અખિલ બ્રહ્માંડમાં એકત્રુ શ્રીહરિ, ઝુંઝવે રૂપે અનંત ભાષે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, પ્રેમરસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે,
જળકમળ છાંડી જાને બાળા, જશોદા તારા કાનુડાને, મારી હુંડી સ્વીકારો મહારાજ, જાગને જાદવા, જે ગમે જગતગુરુ જગદીશને. હવે થાય કે સર આ બધી જ અમે કેમ યાદ રાખીએ, બોલી રે ભળવાનું. તો જો એક લિંક આપું, તમારે કન્ફ્યુઝન બે વ્યક્તિ વચ્ચે થવાનું છે, નરસિંહ મહેતા મીરાબાઈ. નરસિંહ મહેતાના જે પદો હશે એમાં કંઈક તત્વચિંતન નીકળતું હશે, અને બીજી એક વસ્તુ જો કૃષ્ણ ભક્તિનું હશે તો એ સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું હશે. તમને સમજાઈ જશે કે જળકમળ છાંડી જાને બાળા, જશોદા તારા કાનુડાને, મારી હુંડી સ્વીકારમાં, એમનો શબ્દ ગુજરાતી છે, ગુજરાતી લેખનની શરૂઆત થઈ ગઈ હતી. મીરાબાઈ છે ગુજરાતના નહોતા, એ મૂળ ક્યાંના હતા, રાજસ્થાન મેળતાના. ત્યાંથી ક્યાં ગયા, યુપી ગયા. યુપી ગયા ત્યાં વૃંદાવનમાં એમને કૃષ્ણ ન મળ્યા એટલે વ્રજ થઈને પાછા ક્યાં આવ્યા, તો કે વ્રજ ભાષા લઈને આવ્યા ગુજરાતમાં. એમની ભાષા મિક્સ હશે એટલે આપણને ઘણી વખત સમજાય પણ અને ઘણી વખત ન પણ સમજાય. તો જ્યારે મીરાના જેટલા પદ છે એમાં તમને સમજવામાં થોડી તકલીફ પડે પણ ખબર પડી જાય કૃષ્ણ ઉપર છે તો મીરાબાઈ, અને સમજાઈ જાય તો મોટાભાગે કોણ આવશે, નરસિંહ મહેતા. પણ એક વખત આને નજર ફેરવી નાખજો તો તમને આઈડિયા આવી જશે. મેં તો પણ બહુ બધું અલગ અલગ તૈયારી વખતે ગોખ્યું હતું કે ભાઈ કૃષ્ણ ના આવે ને જવ ઉપરથી આવે તો કોણ, તો કે નરસિંહ મહેતા. તમે તમારી રીતે લિંક બનાવી શકો, બાકી આને હું તમારા મગજમાં ઘૂસાડી ન શકું. આ પરીક્ષામાં પૂછાય તો યાદ કરવું પડે સ્કૂલને, કારણ કે સ્કૂલમાં આ બધું જ આપણે ભણી ગયા છીએ. હવે વાત કરવાની કે આપણા આદિકવિ ઉપર ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રતિષ્ઠિત એક એવોર્ડ અપાય છે. કોના દ્વારા અપાય છે, તો તમને ખ્યાલ છે મોરારી બાપુ દ્વારા. ક્યારે અપાય છે, શરદ પૂનમમાં. આવા ફેક્ટ ડેટા માટે આખો એક તમારી માટે એક ડેટા તૈયાર કર્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ ક્યાં અપાય છે, જૂનાગઢ. કઈ સંસ્થા દ્વારા, રૂપાયતન. કઈ સંસ્થા દ્વારા, તો કે રૂપાયતન. જો નરસિંહ મહેતા એવોર્ડ પ્રતિ વર્ષ એનાયત કરવામાં આવે છે, દર વર્ષે એનાયત કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે, સૌથી મોટો એવોર્ડ ગુજરાતી સાહિત્યમાં અપાતો તે નરસિંહ મહેતા છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતેના આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્ય નિધિ ટ્રસ્ટ. જો નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ બનાવ્યું છે. ટ્રસ્ટ એટલે પૈસા ભેગા કરવાનું ભંડોળ હોય. હવે આ ટ્રસ્ટ અલગ અલગ વસ્તુ ચલાવતી હોય, એમાંની એક સંસ્થા રૂપાયતન સંસ્થા. ટ્રસ્ટ દ્વારા ક્યારે અપાય, ફરજિયાત શરદ પૂર્ણિમામાં. પૂછી નાખે નરસિંહ મહેતા એવોર્ડ નીચેનામાંથી કયા દિવસે કઈ તિથિ આપવામાં આવે છે, તો યાદ રાખજો કાનુડાની તિથિ કઈ, નાચવાની ગાવાની રાસલીલા કરવાની શરદ પૂનમની. હે ને, તમને નવરાત્રિમાં શરદ પૂનમના ગીતો આવે જ છે કૃષ્ણના, તો યાદ હશે ગરબીઓ. શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા ભવનાથ ખાતે આપવામાં આવે છે. બધું જ આવી ગયું છે, આની બહાર એક પ્રશ્ન નહીં હોય. ફરી એક વખત, સૌથી મોટો એવોર્ડ રૂપાયતન સંસ્થા જૂનાગઢ, નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા, મોરારી બાપુ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે, અને શરદ પૂર્ણિમાની સાંજે આપવામાં આવે છે કે જ્યારે કાનુડાનો રાસલીલા શરૂ થઈ જાય. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈસવીસન 1999ના વર્ષથી કરવામાં આવી છે. ક્યારે, 1999માં. આ સન્માનમાં મહાનુભાવોને 151,000 રોકડા આપવામાં આવે છે. તો એમાં શું મોટી વાત છે, આખી જિંદગી જેમણે સાહિત્ય લખ્યું છે. આજકાલ તો મીડિયાનો જમાનો છે, આજકાલ તો ટિકટોકનો જમાનો છે, ત્યારે સાહિત્યકારોને આટલું મળે તો એ ખૂબ મોટું છે. એક ખાલી ટ્રાય તો કરજો, એક કવિતા લખવાનો અંદાજો આવી જશે કે કેટલું અઘરું છે. ત્યારે મૂવી બનાવતા લોકોને કરોડો રૂપિયા મળે છે, પરંતુ આપણા સાહિત્યકારોનો સમય ખરેખર પહેલાં જેવો નથી. પહેલાં એ સેલિબ્રિટી તરીકે હતા, આજે સાહિત્યકારોનો સમય એ ફક્ત સાહિત્યકારોને જ ખબર છે કે કેવી હાલત હોય છે. આ સન્માનમાં મહાનુભાવોને 151,000 રોકડા આપવામાં આવે છે, તેમજ નરસિંહ મહેતાની એક પ્રતિમા આપવામાં આવે છે સ્મૃતિચિહ્ન તરીકે. આ એવોર્ડ મોરારી બાપુના દ્વારા આપવામાં આવે છે. પ્રથમ 1999 રાજેન્દ્ર શાહને મળ્યો હતો. પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને મળ્યો હતો, જ્ઞાનપીઠ વિજેતા રાજેન્દ્ર શાહ. અને 2017માં દલપત પઢિયાર અને ગુલામ મોહમ્મદ શેખને જોડે મળ્યો હતો. અને અંતિમ હમણાં 2018માં મળ્યો, આપણા પોએટ વિનોદ જોશીને મળ્યો હતો. તો નરસિંહ મહેતાના ઘણા બધા હજી પ્રશ્નો છે, જે તમને હું પ્રશ્નો સ્વરૂપે અલગથી PDFમાં આપીશ. પરંતુ નરસિંહ મહેતાને પરીક્ષાલક્ષી આટલી શોર્ટ રીતે જ યાદ રાખશો તો પણ ઘણું તમારું કામ બની જશે. બસ પદો છે એમાં મેં કીધું એમ કે સમજાઈ જાય તો નરસિંહના, અને અઘરા પડે તો કોના આવશે, મીરાબાઈના. હે ને, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય નરસિંહ મહેતા, જય શ્રી કૃષ્ણ. એક રાધા એક મીરા, દોનોને શ્યામ કો ચાહા
એક દર્દ દીવાની એક પ્રેમ દીવાની એક દર્દ દીવાની એક પ્રેમ દીવાની એક રાધા એક મીરા અંતર ક્યા દોનો કી પ્રીત મે બોલો એક દર્દ દીવાની એક પ્રેમ દીવાની. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. આ લેક્ચરમાં કયા સાહિત્યકારની વાત થવાની છે એનો અંદાજો તમને પૂરેપૂરો આવી ગયો છે. આ પંક્તિ, આ ગીત છે એ લતા મંગેશકરે ગાયેલું, પરંતુ મેં અહીંયા પ્રયત્ન કર્યો એ ગીતને ફરી એક વખત યાદ કરવાનો, કે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે એક જમાનાના બોલિવૂડના સોંગ્સ અને અત્યારના એમાં કેટલું અંતર છે. બીજી એક વસ્તુ, જ્યારે આ પંક્તિને તમે વિશ્લેષણ કરો તો તમને સમજાઈ જશે કે કૃષ્ણ માટે બે સ્ત્રીઓ છે, એણે હંમેશા દુઃખ ભોગ્યું છે, એ બંનેમાંથી કોઈ એકને પણ નથી મળ્યા, પરંતુ આજે એમની પત્ની કરતાં એમને બે પાત્રો સાથે વધુ યાદ કરવામાં આવે છે, એક રાધા અને એક મીરા. શું છે અંતર બંને વચ્ચે? રાધા દર્દ દીવાની, કે જેણે કૃષ્ણના વિરહ પછી હંમેશા દર્દમાં સમય ગુજાર્યો છતાં પણ કૃષ્ણ એને ન મળ્યા, અને એક પ્રેમ દીવાની કે જે મનુષ્યના સ્વરૂપે અવતરી હતી, પરંતુ પોતાનો પતિ જો એને માન્યો હોય, પોતાનો પ્રેમી જો કોઈને માન્યો હોય, પોતાનો સખો જો કોઈને માન્યો હોય, તો એ હતો કૃષ્ણ, અને એ જ મેળતાની રાજકુમારી એટલે કે મીરાબાઈ. એ મીરાબાઈ કે જેણે મધ્યકાલીન સાહિત્યમાં જેમ નરસિંહનું સ્થાન છે પુરુષોમાં, એવું જ સ્થાન સ્ત્રીમાં એ વખતે ફક્ત એક જ સ્ત્રીનું હતું, અને એ છે મીરા. ભક્તિયુગની ચળવળની શરૂઆત જેની લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી એમાં પુરુષ વિશેની માહિતીમાં ઘણા બધા પુરુષ તમને જોવા મળશે, રામાનંદથી લઈને નરસિંહ મહેતા, રામાનંદ, રૈદાસ, કબીરદાસ, ઘણા બધા, પણ સ્ત્રીઓમાં કોઈને નહીં ગોતી શકો, ફક્ત એક જ. ભક્તિયુગની જો ભક્તાણી કહી શકાય કોઈને, સ્ત્રી સુધારક કોઈને કહી શકાય, તો ભારતની પહેલી સ્ત્રી કવિયત્રી ગણી શકાય તો એ મીરાબાઈ હતા. સમગ્ર ભારતમાં જો પહેલું કોઈ સ્ત્રીનું નામ આવે સાહિત્યમાં તો એ મીરાબાઈ. મીરાબાઈના જીવન વિશે અઢળક લોકવાયકા છે, જેમ નરસિંહ મહેતા વિશે હશે, કારણ કે આ બંને 15મી સદીમાં થઈ ગયા, અને મીરાબાઈ તો 16મી સદીમાં પણ જીવિત હતા. તો આ એ સમયની વાત છે કે જેના દંતકથાથી જ આપણને ઇતિહાસ મળે, થેન્ક્સ ટુ કર્નલ ટોડ, કે જેમણે રાજપૂતોનો ઇતિહાસ લખવા નીકળ્યા ત્યારે મીરાબાઈનો ઇતિહાસ છે એ સમગ્ર ભારતને ભેટમાં આપ્યો, અને ત્યાર પછી શરૂ થયું મીરાબાઈના ઇતિહાસ ઉપર સંશોધન. તો થેન્ક્સ ટુ કર્નલ ટોડ, કે જેમણે જુનાગઢના શિલાલેખો શોધીને આપ્યા. આ ઉપરાંત ઘણા રાજપૂતો જે ઇતિહાસના પન્નામાં ક્યાંક સંતાઈ ગયા હતા, કાંઈક ખોવાઈ ગયા હતા, એ બધાને બહાર કાઢ્યા છે. આજે વાત કરવાની છે પરીક્ષાલક્ષી મીરાબાઈ, કારણ કે મીરાબાઈને ભક્તિયુગથી જોવા જઈશું, જો એને કૃષ્ણના પદોમાં જોવા જઈશું તો ખૂબ લાંબા છે, પરંતુ આપણો અત્યારે ખાસ મોટિવ છે ક્લાસ 3ની એક્ઝામમાં સાહિત્યને કેમ યાદ રાખવું ટૂંકાણમાં, તો એ જ મારું કામ છે જે આપણે શરૂ કરીએ છીએ. મીરાબાઈ જન્મ જન્મની દાસી, પ્રેમ દીવાની, આ જેને ઉપનામ મળ્યા છે એ મીરાબાઈ. મીરાબાઈ જન્મે તો રાજકુમારી. મીરાબાઈનો જન્મ 1498માં જોધપુરમાં મેડતા નજીક આવેલા એક કુકડી, કે અમુક ઇતિહાસકારોના મત મુજબ બાજોલી ગામમાં થયો હતો. હવે આજે આ કુકડી ગામ છે એ નાગોર જિલ્લામાં આવ્યું છે, પણ એનો વહીવટ પાલીમાંથી થાય છે. આ ફેક્ટ ડેટા છે, કંઈ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. મીરાબાઈના સાલ 1498 ઉપરથી મને બે વસ્તુ ઇતિહાસની તરીકે યાદ આવે જે અહીંયા ચર્ચા કરવી જરૂરી રહી. તમને બે સાલ યાદ કરાવું છું જે આપણે ભણ્યા હતા. એક 1398 યાદ કરો, ગુજરાતના ઇતિહાસ વખતે મેં એની ચર્ચા કરી હતી. 1398ની ઘટના કઈ છે? દિલ્હી સલ્તનત ઉપર એક આક્રમણ થયું હતું. કોનું? તૈમૂર લંગનું. અને 1498ની સાલ છે એમાં શું યાદ રાખી શકાય રિવિઝન માટે? ભારતમાં પ્રથમ પોર્ટુગીઝ અથવા તો પ્રથમ યુરોપિયન આવ્યો. તો આ વસ્તુ છે, ભૂલવાની નથી, ઇતિહાસના પણ સાથે આપણે વાગોળતા જઈએ છીએ. એમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડ છે એના એક વંશજ હતા, એટલે કે એમના પૌત્ર હતા.
નાની ઉંમરે ચિત્તોડના રાણા સાંગાના પુત્ર, જો યાદ રાખજો, રાણા સાંગા કે જે બાબર સામે લડ્યા હતા, રાણા સાંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજ સાથે લગ્ન થયા હતા. મહારાણા સાંગાના ઘણા પુત્રો હતા, એમાંના એક પુત્ર ભોજરાજ સાથે એમના લગ્ન થયા હતા. એનો મતલબ થયો કે રાણા સાંગાનું નામ આવે તો રાણા પ્રતાપનું નામ આવે જ, કારણ કે રાણા સાંગાનો એક પુત્ર હતો જે ભોજરાજનો ભાઈ હતો, એનું નામ ઉદયસિંહ હતું, જે મીરાબાઈના એક દેવર હતા, અને સોરી એના જેઠ હતા. અને ઉદયસિંહના દીકરા એટલે કોણ? મહારાણા પ્રતાપ. તો મિત્રો, અહીંયા આગળ કદાચ કોઈ વાર ઇતિહાસ અને કલ્ચર અને સાહિત્ય ત્રણેયને ભેગું કરીને પ્રશ્ન પૂછે કે મીરાબાઈ નીચેનામાંથી કયા ભારતના રાજાના કાકી થતા હતા, તો આમ તો તમને બધાને જ ખ્યાલ છે મહારાણા પ્રતાપના એ કાકી થતા હતા. પણ જન્મ જન્મની દાસી દાસી જ રહી, રાણી ન બની શકી. ભોજરાજ મીરાબાઈના લગ્ન પછી થોડા સમયમાં અવસાન પામે છે. પણ મીરાબાઈ એ સ્ત્રી સુધારક હતા એ જમાનામાં કે જેમણે સતી પ્રથાનો ઇનકાર કર્યો. એમણે કૃષ્ણની ભક્તિ જે શરૂ હતી એ પકડી રાખી. એનો મતલબ ક્યાંથી શરૂ થઈ હતી તો એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. નાનપણમાં મીરાબાઈને તેમની માતાએ, અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ વાત જાણવા મળે છે કૃષ્ણની મૂર્તિ મીરાબાઈને કોણે આપી. હું તમને કહું છું કે એકચ્યુઅલમાં મીરાબાઈના હાથમાં જે મૂર્તિ આપનાર વ્યક્તિ છે એમની માતા હતા, અને એમણે મૂર્તિ આપી, અને મૂર્તિ સાથે એટલો બધો લગાવ થઈ ગયો કે મીરાબાઈ છે એ કૃષ્ણની મૂર્તિને પોતાના કક્ષમાં સ્થાપી અને એવું એક સપનું જોવા માંડ્યા કે તે પોતાનો પતિ છે. એ કઈ રીતે, તો એની પાછળ પણ એક ઘટના છે, હું તમારી સાથે ચર્ચા કરું. એકવાર ગામમાં એક દંપતી નીકળ્યું નવું નવું, એટલે તરત જ પૂછ્યું મીરાએ એની માતાને કે આ સ્ત્રી સાથે કોણ છે એનું. એટલે તરત જ એની માતાએ કીધું એ એનો પતિ છે. એટલે તરત જ મીરાએ પાછું પૂછ્યું તો મારા લગ્ન ક્યારે થશે? અને મીરાને એમની માતાએ હસતા હસતા ભૂલમાં કહી દીધું કે તારા લગ્ન તો થઈ ગયા છે, અને તારો તો પતિ છે જ ને. કોણ? તો કે તારી મૂર્તિ શામળાની, એ કૃષ્ણ જ તારો પતિ. આ વાત છે એ મીરાના મગજમાં અસર કરી ગઈ, અને મીરાએ દિલથી માની લીધું કે હા, કૃષ્ણ જ મારો પતિ છે. આ રીતે કૃષ્ણને પતિ સખો માની અને એમની ભક્તિ શરૂ કરેલી. તો આ વાત મીરાની જીવનમાં કઈ રીતે કૃષ્ણ ભગવાનની ભક્તિ શરૂ થઈ એની વાત હતી. હવે એમના લગ્ન ખરેખર થાય છે રાજા ભોજ સાથે, અને રાજા ભોજના અવસાન પછી થાય છે એવું કે મીરાબાઈએ પોતાના એક કક્ષમાં ત્યાં આગળ પ્રભુ ભક્તિ શરૂ કરી દીધી. પ્રભુ ભક્તિ શરૂ તો કરી દીધી, કૃષ્ણ ભક્તિ. એટલી બધી ભક્તિ એમની પ્રખ્યાત થવા માંડી ગામ ગામમાં કે સાધુઓ અને સ્ત્રીઓને બધા મીરાના કક્ષમાં આવવા માંડ્યા, અને આ વસ્તુ સહન ન થઈ તેમના બે દેરથી. કારણ કે રાઠોડ લોકો છે, ઉપરાંત જે સિસોદિયા લોકો જ્યાં તેમના લગ્ન થયા હતા એ બધા શિવભક્ત કહેવાય, એટલે શિવ ધર્મ પાળતા હતા, અને કૃષ્ણની વધારે પડતી ભક્તિ વૈષ્ણવ લોકો કરે, આ વાતનો વિરોધ કરવામાં આવ્યો. કહેવાય છે કે મીરાબાઈને એક વખત એમના એક દેવરે કારાવાસ પણ કર્યો હતો, અને કહેવાય છે કે વિક્રમજીત નામના એમના એક દેવર છે, એનું નામ યાદ રાખવાનું છે વિક્રમજીત, એમણે એમને એક ઝેરનો પ્યાલો આપેલો. પણ તમને ખબર છે કે મીરાએ ઝેરનો પ્યાલો પીધો, અને કૃષ્ણના આશીર્વાદથી એ ઝેરનો પ્યાલો અમૃત બની ગયો. આ વાતમાં સત્ય હોય કે અસત્ય, પરંતુ શ્રદ્ધાનો વિષય છે આવી ઘટના બનેલી. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે એટલો બધો ઝેર જેવો ત્રાસ હતો કે જેમાંથી પણ પાર પડ્યા મીરા કૃષ્ણની ભક્તિથી. તો એના બંને અર્થ છે. તો આવી ઘટના મીરાના જીવનમાં થઈ હતી. પરંતુ એક સમયે મીરાબાઈએ પોતાનું મહેલ છે એ છોડી દીધો, કારણ કે કૃષ્ણ ક્યાં છે હવે મળવું છે મારે. અને વાત સાંભળી કે કૃષ્ણ તો મથુરામાં છે, વૃંદાવનમાં છે, એટલે વૃંદાવન અને મથુરા જાય છે. ત્યાંથી એમને ખબર પડે છે કે કૃષ્ણ હવે અહીંયા નથી. તો કે કૃષ્ણ તો પછી ક્યાં વયા ગયા હતા? તો કે સોરઠમાં, દ્વારકામાં વયા ગયા હતા. હવે મીરાએ હઠ પકડી કે વ્રજ થઈ અને કોઈ પણ સંજોગોમાં જ્યાં કૃષ્ણ છે ત્યાં પહોંચીશ. અને કૃષ્ણ દ્વારકામાં હતા, એટલા જ માટે આપણું ભાગ્ય કે આપણી ભૂમિ ઉપર મેળતાના રાજકુમારી અને ચિત્તોડના રાણી એવા મીરાબાઈ છે, એમણે દ્વારકામાં આગમન કર્યું. દ્વારકામાં આવી અને કૃષ્ણની જે મૂર્તિ હતી એ ત્યાં પણ બેસી ગયા, અને પછી એમને ખબર પડી કે કૃષ્ણનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું છું, અને એ દ્વારકામાં અવસાન થયા. એમણે નક્કી કરી નાખ્યું કે હવે મારું અવસાન પણ ત્યાં જ થશે કે જ્યાં કૃષ્ણનું અવતાર થયું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મીરાબાઈનું અવસાન ક્યાં થયું છે, તો જવાબ એ જ આવશે કે જે કૃષ્ણનો સોરઠમાં થયું છે અને દ્વારકામાં મીરાબાઈનું થયું છે. મીરાબાઈ
દ્વારકામાં એટલા પ્રસિદ્ધ થયા કે અઢળક જગ્યાએથી લોકો આવવા માંડ્યા અને કૃષ્ણ ભક્તિને પ્રસિદ્ધ કરવા માંડ્યા અને વાત પહોંચી છેક મુઘલના દરબાર સુધી. અને મુઘલના દરબારમાં પણ કહેવાય છે કે વાત કરેલી કે મીરાની ભક્તિમાં કદી પણ કોઈ આક્રમણ કે કોઈ નુકસાન ના આવવું જોઈએ, કોઈ એને પરેશાની ન થવી જોઈએ, એટલી એમની ભક્તિનો એ સમયમાં પ્રચાર હતો. હવે ભક્તિ એમણે કઈ રીતે કરી? તો એમની ભક્તિ છે એ પ્રેમલક્ષણા ભક્તિ હતી. એમણે કૃષ્ણને એક પ્રેમી તરીકે સંબોધેલા છે, સખા તરીકે સંબોધેલા છે અને કૃષ્ણ માટે તેમણે પદો લખ્યા હતા. હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે આમને પદો અને આ બધું શીખવાડવાળા કોણ? તો એના માટેના અમુક ફેક્ટ ડેટા છે જે પરીક્ષા લક્ષી છે એ તમારી સાથે હું ચર્ચા કરું છું. બાળપણની જ વાત કરીએ તો મીરાના એક દાદા હતા રાવ દુદાજી. તેમણે ગજાધર પંડિત નામના એક ગુર્જર બ્રાહ્મણને સૌથી પહેલા મીરાના ગુરુ તરીકે નિયુક્તિ કરી હતી, જેમણે સંસ્કૃત ધર્મગ્રંથ ઉપરાંત સંગીત અને નૃત્યની તાલીમ મીરાને આપી. મીરા રાજકુમારી હતા તો પહેલા ગુરુ તો એના ઘરે જ થઈ ગયા હતા. યાદ રાખજો, રૈદાસ પહેલા ગુરુ નથી, રાવ દુદાજી છે એમના દાદા હતા. એમણે ગજાધર પંડિત નામના એક ગુર્જર ગોંડ બ્રાહ્મણની નિયુક્તિ કરી હતી, જેમણે એને સંસ્કૃત અને નૃત્ય સંગીતની તાલીમ આપી. હવે મીરાને કૃષ્ણ ભક્તિ સમજાવવાવાળા પણ કોણ છે? તો એક દાસી હતી અને એમના દાદા રાવ દુદાજી. તો મીરાને કૃષ્ણનો મહિમા કોણે સમજાવ્યો? તો એક દાસી અને રાવ દુદાજીએ. મીરાના ઘરે બનેલા ગુરુ કોણ જેમણે એને સંગીત સંસ્કૃત અને નૃત્ય શીખવાડ્યું? તો કોણ આવશે? તો કે એક પંડિત છે જેમનું નામ છે ગજાધર પંડિત. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે મીરાબાઈના ગુરુ કોણ? તો મીરાબાઈના ગુરુ તમને ખ્યાલ જ છે, રૈદાસ. એ પહેલાં એક ચર્ચા કરું કે તુલસીદાસના કહેવાથી, તુલસીદાસ સમકાલીન છે મીરાબાઈના, તુલસીદાસના કહેવાથી મીરાબાઈએ શ્રી રામની ભક્તિ શરૂ કરી. અને એ તમને ખબર છે કે કયા એના ભજનમાં પ્રખ્યાત છે? પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ બધા મીરાના ભજનો જ એવા છે કે મારો અવાજ સારો નથી પણ ગીત ગાવાની ઈચ્છા થઈ જાય છે. મીરાબાઈએ રૈદાસને પોતાના ગુરુ માન્યા હતા. એમની એક આખી પંક્તિ રૈદાસ ઉપર એમણે એક ભજન લખેલું છે, તમને બે પંક્તિઓ સમજાવવા માંગીશ. ગુરુ મળ્યા મહને રૈદાસ, મને ગુરુ મળ્યા કોણ? રૈદાસ. નામ નહીં છોડું કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ. તો રૈદાસ છે કે જે દલિત વર્ગમાંથી આવતા હોવા છતાં, મીરાબાઈ એક રાજપૂત સ્ત્રી હોવા છતાં, એમણે એક રૈદાસ નામના જે ગુરુ હતા એમને ગુરુ માન્યા છે. આજે પણ દલિત સમાજમાં રૈદાસનું એક સ્થાન મહત્વનું છે. ભક્તિયુદ્ધના નિર્ગુણી રૈદાસ નિર્ગુણી હતા અને મીરા સગુણી હતા. હવે પ્રશ્ન એમ થાય સર કે આ નિર્ગુણી અને સગુણીમાં શું તફાવત છે? તો આ જીપીએસસી 1-2 નો ટોપિક છે, ભક્તિયુગનો ટોપિક છે, બધાને ખ્યાલ હશે. આ ભક્તિયુગમાં બે પ્રકારના ગુરુઓ થઈ જાય છે, મતલબ કે સાહિત્યકારો થઈ જાય છે, સમાજ સુધારક થાય છે. એક છે સગુણી અને એક છે નિર્ગુણ. ભક્તિયુગનો સમય એટલે 14મી-15મી સદીનો સમય કે જ્યારે દિલ્હી સલ્તનતનું પતન થાય છે અને મુઘલનો શરૂઆત થાય છે. દિલ્હી સલ્તનતના પતનનો, મુઘલના શરૂઆતનો જે વચ્ચેનો જે ગાળો હતો 100-150 વર્ષનો, એ ભક્તિયુગનો છે. કારણ શા માટે ભક્તિયુગની શરૂઆત થઈ ગઈ ફટાફટ સમજાવી દઉં છું, પછી ડિટેલમાં જોઈશું ક્લાસ 1-2ની લેક્ચરમાં. ભક્તિયુગની શરૂઆત એટલા માટે થઈ કે એ વખતે દિલ્હી સલ્તનતમાં મુસ્લિમ આક્રમણ વધતા દરેક લોકો ઉપર ખૂબ જ ત્રાસ ગુજારાયો. ત્યારે બધા લોકોએ શેની વાટ પકડી? ભગવાનની ભક્તિની, કે ભગવાન હવે તું અમને બચાવ. ત્યાંથી ખરેખર ભક્તિયુગનો કન્સેપ્ટ શરૂ થાય છે. હવે એમાં મૂર્તિઓને પણ તોડી પાડતા તો શું કરવું? મૂર્તિ વગરની જે લોકો ભક્તિ કરતા એ નિર્ગુણી, કે જેમાં મૂર્તિ ન હોય, અને સગુણીમાં કોઈ ઈશ્વર, કોઈ દેવ છે, કોઈ મૂર્તિ છે એને પૂજવામાં આવતી, અને નિર્ગુણમાં માનવ મૂલ્યોનું નિરૂપણ કરવામાં આવતું. તો કબીરદાસ, રૈદાસ એ બધા નિર્ગુણ ભક્ત હતા, એ મૂર્તિ પૂજામાં ન માનતા, પણ છતાં એમના એક શિષ્ય સગુણ ભક્તિમાં માનતા હતા. અને આ જ સમન્વય છે વિવિધતામાં એકતા ભારતનો. એક નિર્ગુણ ગુરુના શિષ્ય સગુણ થાય છે. સગુણ એટલા માટે કે મીરાબાઈ સગુણ એટલા માટે કે મીરાબાઈએ કાયદેસર મૂર્તિ પૂજાઓ કરેલી છે અને એક અવતારને પણ વિષ્ણુના માન્યો હતો. તો વિષ્ણુના અવતારને માનતા એ સગુણ, અને માનવ મૂલ્યનું જે નિરૂપણ કરતા એ નિર્ગુણ હતા. રૈદાસ એમના ગુરુ હતા. તો આ ત્રણેય ગુરુ વિશેની જો વાત આવે તો તમને ખબર હોય છે. હવે તમને એવું પૂછે, શ્રીરામની ભક્તિ મીરાએ કોના કહેવાથી શરૂ કરી? તો પણ આવડવું જોઈએ, તુલસીદાસ. મીરાબાઈ જે વાદ્ય વગાડતા તેને રામસાગર કહેવાય, જો વીણા જેવું, તંબુરા જેવું દેખાય છે, એને એકચ્યુઅલીમાં રામસાગર કહેવાય. અને નરસિંહ મહેતા જે વગાડતા એ તમને ખ્યાલ છે, એને કરતાલ કહેવાય. શું કરવું છે મારે? સૂરે કરવું છે, હીરા માણેકને મારે સૂરે કરવું છે.
એ ભોજરાજાને એક વખત એમણે કીધેલું, શું કરવું છે મારે? સૂરે કરવું છે હીરા માણેકને, મારે સૂરે કરવું છે, મોતીની માળા રાણા સૂરે કરવી છે, તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે. એટલે મને આ ઘરેણામાં, આ મોતીમાં, આ હીરામાં મને રસ નથી. આ એમની ભક્તિ કૃષ્ણ પ્રત્યે એટલી પ્રગટ હતી કે એમને ખ્યાલ જ નહોતો કે હું રાણી છું અને મારે ભોગ વિલાસ કરવાનો હોય. બસ એ તો પ્રભુ ભક્તિમાં લીન છે. તો આમાંથી કોઈ પ્રશ્ન આવે ફેક્ટ ડેટાને તો તમને કામ આવશે. મીરાબાઈએ મૂળ ચાર ગ્રંથોની રચના કરી છે. એક આપણે ગુજરાતીમાં લખીએ નરસિકા માર્યા, પણ એકચ્યુઅલી એમની ભાષા કઈ હતી? તો એમની ભાષા મિક્સ ભાષા હતી, એમાં વ્રજ ભાષા ખાસ હતી. નરસિંહરા માર્યા, ગીત ગોવિંદ ટીકા, રાગ ગોવિંદ, રાગ સોરઠ કે પદ, આ બધા જ ગ્રંથો છે કે જેમાં ઘણા બધા એમણે ભજન લખેલા છે. નરસિંહકા માર્યા, ગીત ગોવિંદ ટીકા, રાગ ગોવિંદ અને રાગ સોરઠ કે પદ. ત્યાર પછી આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન મીરાબાઈ કે પદાવલી નામના ગ્રંથમાં અજ્ઞાત કવિએ કરેલી છે. મીરાબાઈએ કુલ કેટલા પદો લખ્યા હતા? તો મીરાબાઈએ કુલ 250 પદો લખ્યા છે. અખાએ કેટલા છપ્પા લખ્યા? 746. મીરાએ કેટલા પદો લખ્યા છે? 250. એમાં એમની પ્રખ્યાત જે કૃતિઓ છે, જન્મ જન્મની દાસી, નરસિંહરા માર્યા, સત્યભામાનું રૂસણું, મુકડાની માયા લાગી રે, મુજ અબળાને મોટી મીરાતબાઈ, પ્રેમની 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 રે, મને વાગી કટારી પ્રેમની રે. મેં તમને આ ઉપરાંત બીજી એક પંક્તિ સમજાવી અને હું તમને એક ડિફરન્સ યાદ કરાવું છું. મેં નરસિંહનો અને મીરાનો એક તમને ડિફરન્સ આપ્યો તે, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું, રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ, નહીં રે વિસારું હરી અંતરમાંથી, નહીં રે વિસારું હરી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. હવે સર આટલું બધું અમે બધું કેમ યાદ રાખશું? આટલા પદ મીરાના છે, એટલા જ પદ પાછા નરસિંહ મહેતાના છે. તો યાદ કરો, મેં તમને એવું કીધું હતું કે મીરાના પદો છે એ શુદ્ધ ગુજરાતીમાં બહુ ઓછા મળશે, બાકી વ્રજ ભાષામાં આપણને સમજાશે નહીં. બીજું, એમાંથી કોઈ તત્વચિંતન નહીં નીકળે, એમાં ફક્ત રામ અને કૃષ્ણની સાથેની જે એને એક રામ રમકડું. તો અહીંયા આગળ પ્રેમ લક્ષણા સખા લક્ષણાની વાત છે. તો જન્મ જન્મતી દાસી નરસિંહરા માર્યા, તો ભાષા સ્પષ્ટ મળશે નહીં, વ્રજ ભાષા છે. તો આ બધી જે પદો છે, પંક્તિઓ છે, એ મીરાબાઈની છે. જ્યારે સ્પષ્ટ સમજાઈ જાય, એમાં કંઈક તત્વચિંતન હોય, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે રે, તો તત્વચિંતનવાળા પદો છે એ નરસિંહ મહેતાના. બાકી બીજા પદો છે કે જેમાં ફક્ત ને ફક્ત તમને સમજાશે નહીં શું કહેવા માગે છે, તો લખીને આવતા રહેજો મીરાબાઈ, કારણ કે બધા પદો ગોખી ન શકાય, અને ગોખો તો ધન્યવાદ છે. યાદ રાખજો 250 જેટલા પદો, બાકીની આ બધી ફેક્ટ ડેટા છે. ફરી એક વખત ફટાફટ રિવિઝન કરીએ. તેઓ નરસિંહ મહેતાના સમકાલીન હોવાનું માનતા વિદ્વાનોનો એક મત છે. ઘણા બધા લોકો એવું માને છે કે નરસિંહના સમકાલીન હતા. તેમના અને નરસિંહ મહેતાના મિલનની દંતકથાઓ પણ પ્રસિદ્ધ છે, તો દંતકથાઓ લખી છે. જોકે વિદ્વાનોનો બહોળો વર્ગ તેમને નરસિંહ મહેતા પછી થઈ ગયા હોવાનું માને છે, કારણ કે તમને પણ ખ્યાલ છે કે છેક 1498માં મીરાનો જન્મ થયો હતો અને 1546માં મીરાનું અવસાન થયું છે. તો હોઈ શકે કે બંને કદી મળ્યા પણ ન હોય. બાળપણમાં દાસી અને દાદા રાવ દુદા પાસેથી કૃષ્ણ ભક્તિના સંસ્કાર મળ્યા, આ ચર્ચા કરી હતી મેં તમને. ખૂબ જ નાની ઉંમરે તેઓ વિધવા થયા, આથી તેઓ ઉત્કટપણે ભક્તિ માર્ગ તરફ વળ્યા. જોકે તેમની કૃષ્ણ ભક્તિ તેમના સાસરા પક્ષને ખૂંચતી હતી, કારણ કે તેમના સાસરિયા સિસોદિયા વંશના શૈવ ભક્ત હતા. એક લોકવાયકા મુજબ તેમના દિયર વિક્રમાદિત્ય, મેં કીધું વિક્રમજીત, વિક્રમાદિત્યએ તેમને ઝેરનો પ્યાલો મોકલ્યો હતો, જે મીરાબાઈની ભક્તિના પ્રતાપે અમૃત અને સ્વસુરગ્રહના અમૃત બની ગયો હતો, અને અંતે સ્વસુરગ્રહના ત્રાસથી કંટાળીને રાજરાણી એવી મીરા મેવાડ છોડી દે છે. મેળતા એમનું પિયર અને મેવાડ એમનું સાસરું કહેવાતું, અને ભારતની યાત્રાએ નીકળી ગયા. મથુરા વૃંદાવન, મેં તમને કીધું ને કૃષ્ણને ગોતવા નીકળ્યા હતા, મથુરા વૃંદાવન તરફની યાત્રા કરીને અંતે એમને ખબર પડી કે મારો કાનો તો દ્વારકામાં છે, ને દ્વારકામાં આવ્યા હતા. મીરાની કવિતા બહુધા પદમાં લખાઈ છે, તેમણે વ્રજ, રાજસ્થાની અને ગુજરાતીની ઉત્તમ ઉર્મિગતો સાથે સમૃદ્ધ કરી છે. એટલે આજની જે મારવાડી ભાષા છે એ ભાષાને સૌથી વધુ મીરાના પદો મળતા આવે છે. કઈ ભાષા? મારવાડી. મીરાની કવિતાઓમાં પ્રભુ પ્રેમની ઉત્કટ લાગણી છે. પ્રભુ પ્રેમ, પ્રેમ લક્ષણ
ઝંખનાનો ઉત્કટ ઉછાળો છે, ઝંખના એમને મળવાની ઝંખના, નારી હૃદયની કોમળતા અને પારદર્શકતા છે, ત્યાં કાંઈ છુપાયેલી વાત નથી, એને જે મનમાં આવ્યું એમણે લખી નાખ્યું છે. રામ રમકડું જડ્યું, રામને રમકડું કહેતા પણ એમને કંઈ વધારે વિચારવું નહોતું પડ્યું, કારણ કે એમનો પ્રેમમાં પારદર્શકતા હતી. ગુજરાતી ભાષાની પ્રથમ સ્ત્રી કવિયત્રી જો કોઈને કહી શકાય તો એ મીરાબાઈ છે અને એ અમર છે. તો આ બધા ફેક્ટ ડેટા છે જે તમને પરીક્ષામાં કામ આવશે. અને મીરાનો ઝેરનો પ્યાલો છે એ તમે જોઈ શકો છો કે અમૃત બની ગયો હતો. બીજી એક વસ્તુ, ઝેર તો પીધા છે જાણી જાણી, કોણે લખી છે? કૃતિ પૂછે તો, તો કૃતિ પૂછે તો મનુભાઈ પંચોળી, ઝેર તો પીધા છે જાણી જાણી. પદ પૂછે તો મીરાબાઈ. કૃતિ પૂછે તો દર્શક મનુભાઈ પંચોળી, સોક્રેટિક્સના લેખક. પદ પૂછે તો મીરા. પણ એવું પૂછે, છેલ્લો આ કટોરો ઝેરનો પી જજો બાપુ, તો પાછા ઝવેરચંદ મેઘાણી. તો પરીક્ષામાં વાંચવાનો આખો પ્રશ્ન, હમણાં ચર્ચા કરી હતી ને મેં યુટ્યુબમાં કોમ્યુનિટીમાં, કે લોમહર્ષિની નવલકથા પૂછે તો શું લખીને આવશો? લોમહર્ષિની નવલકથા પૂછે તો તમારે લખવા પડશે કનૈયાલાલ મુનશીને. લોમહર્ષિની તમને એકાંકી પૂછે તો બટુભાઈ ઉમરવાડિયા. તો પ્રશ્ન વાંચજો અને પછી લખજો તો કદી પણ પ્રોબ્લેમ આવશે નહીં. હવે અમુક પ્રશ્નો જે ફેક્ટ ડેટાના છે સીધા ભણાવી દઉં છું. આધુનિક મીરા તરીકે કોને વિરુદ્ધ મળેલું છે? તો મહાદેવી વર્મા, હિન્દી કવિયત્રી, મહાન કવિયત્રી મહાદેવી વર્મા, જે સ્વાતંત્ર્ય સેનાની પણ કહી શકાય એવા મહાદેવી વર્મા, છાયાવાદના સમર્થક. એ હિન્દી સાહિત્ય છે આપણને નહીં સમજાય, છાયાવાદના સમર્થક. સૌરાષ્ટ્રની મીરા કોને કહી શકાય? તો સૌરાષ્ટ્રની મીરા એટલે ગંગા સતી, જેમણે પાનબાઈ ઉપર એટલે કે એમની પુત્રવધુ ઉપર જે પદો લખ્યા હતા, ભજન લખ્યા હતા, એવા ગંગા સતી છે. અને સૌરાષ્ટ્રની મીરા કહી શકાય. ગંગા સતીનો એક લેક્ચર પાછો આપણે ભણવાનો છે, ડોન્ટ વરી. કવિ કલાપીએ નરસિંહ અને મીરાને ખરા એલમી ખરા સુરા કહ્યા હતા. એક નરસિંહ એક મીરા, ખરા એલમી ખરા સુરા. તો નરસિંહ અને મીરાને ખરા એલમી ખરા સુરા કહેવાય છે, પણ કોણે કીધા? તો એ આવશે અશ્રુનો કવિ, કવિ કલાપી, સુરતાની વાડીનો મીઠો મોરલો કવિ કલાપી. કવિ બળવંતરાય ઠાકોરે મીરાના પદોને અને નરસિંહના બંનેના પદોને કીધા હતા ત્રીજા નેત્રની પ્રસાદી કીધી હતી. પ્રસાદી, ત્રીજા નેત્રની પ્રસાદી કોને કીધું હતું? નરસિંહ અને મીરાના પદોને. આ પણ પરીક્ષામાં પૂછાય, કોણે કીધા હતા? તો બળવંતરાય ઠાકોરે. આ વાક્ય કોણ બોલેલું છે? તો સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ જ નથી, આવું વાક્ય કોણ બોલ્યું હતું? તો મીરાબાઈ. કોને બોલ્યા હતા? તો જીવા ગોસાઈને. હવે યાદ રાખજો, એવું માનવામાં આવે છે કે એ જ્યારે કાશી ગયા ત્યારે, સોરી, એ વૃંદાવન ગયા ત્યારે એમણે એક વ્યક્તિને મળવાની વાત કરી કે જીવા ગોસાઈને મારે મળવું છે. પણ જીવા ગોસાઈ છે એ સાધુ સંત હતા એટલે સ્ત્રીઓને મળતા નહીં, એટલે એમ કીધું કે હું પુરુષ છું, એ સ્ત્રીને કહી દો કે હું એને નહીં મળું. ત્યારે મીરાબાઈએ બહારથી અવાજ કર્યો કે સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ નથી, આ કયો નવો વીર પાક્યો? આ વાત સાંભળી અને જીવા ગોસાઈથી ન રહેવાયું, એને જોવાની ઈચ્છા થઈ કે આ સ્ત્રી કોઈ મહાન સ્ત્રી છે, અને એટલા માટે પછી મળે છે અને મીરાબાઈને કૃષ્ણની બધી વાતો કરે છે. અને કહેવાય છે કે જીવા ગોસાઈએ જ કીધું હતું કે કૃષ્ણ છે એ દ્વારકામાં છે, હવે વૃંદાવનમાં નથી. અને એટલે જીવા ગોસાઈની વાત માનીને જ કહેવાય છે કે દ્વારિકામાં આવ્યા હતા. ઘણા બધા અલગ અલગ એની પાછળ મંતવ્યો છે કે એ વખતે મોંગોલોનું આક્રમણ થયું ને એ વખતે મીરાબાઈ આવ્યા હતા. તો એ બધી વાતો કરતાં આપણને સાહિત્યલક્ષી વાતો આવડવી જોઈએ, દેટ ઇઝ ઇનફ. ઇતિહાસને પાછો ઇતિહાસમાં અલગથી ભણવાનું હોય છે. સ્ત્રી સ્વાતંત્ર્યનો સત્યાગ્રહ મીરામાં જેટલો પ્રગટ થયો છે તેટલો આપણા દેશમાં, તો શું દુનિયાના કોઈ પણ દેશમાં આટલી ઉત્કટતાથી અને બેપરવાઈથી પ્રગટ નહીં થયો હોય. આ વાક્ય મીરાબાઈ ઉપર કાકા કાલેલકર બેપરવાઈથી, એટલે એણે કૃષ્ણ વિશે રામ વિશે જે મનમાં આવ્યું એ પ્રેમથી કીધેલું છે. એટલા માટે સ્ત્રી સ્વાતંત્ર્યનો સત્યાગ્રહ મીરામાં જેટલો પ્રગટ થયો છે દુનિયામાં કોઈનો પ્રગટ નથી, એવું કહેવાવાળા હતા કાકા સાહેબ કાલેલકર. દ્વારિકામાં તેમનું 1546માં આશરે અવસાન થયું હોવાની એક માન્યતા છે. તો મીરાબાઈ વિશે પરીક્ષામાં બીજા પ્રશ્નો છે એ આપણે પછી ચર્ચા કરીશું. આશા રાખું છું કે આ લેક્ચરમાંથી જે ફેક્ટ ડેટા છે અને મીરાના પદો અને મીરાની કૃતિ છે એ તમને ક્યાંક પરીક્ષામાં કામ આવશે. થેન્ક યુ, ગુડ બાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું.
એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 1, 2, 3, 4, 5 અને 6 પંક્તિની એક કટાક્ષની વાણી છે, જેને આપણે 6 પંક્તિની છે એટલે છપ્પા કહીએ છીએ. આ છપ્પામાં કટાક્ષ છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. એ જમાનામાં અક્ષયદાસ સોની એટલે કે અખાએ આપણી ઉપર કે જે કોઈ પણ જગ્યાને પથ્થરને પણ દેવ તરીકે પૂજવા માંડે એવી અંધશ્રદ્ધા ધરાવતા લોકો તરફ કટાક્ષ કર્યો હતો. એ કટાક્ષ સાચો હતો, પણ તમને ખ્યાલ છે કે આપણા લોકોને કોઈ અંધશ્રદ્ધાનો વિરોધ કરે તો એ ગમતું નથી અને નાસ્તિક કહી દેવામાં આવે છે. દાખલા તરીકે તમારામાંના જ ઘણા કોઈક લોકો મને નાસ્તિક સમજે છે. પણ એ જમાનામાં એ વીર કહેવાય કે એવા રૂઢિચુસ્ત સમયમાં પણ અક્ષયદાસ સોનીએ કટાક્ષ કરીને અંધશ્રદ્ધાના લોકોને વિરોધ કર્યો હતો. પણ મિત્રો, તમને ખ્યાલ છે કે આવા લોકોને આપણે ક્યાંથી યાદ કરવાના? તો પરીક્ષા છે, પરીક્ષામાં પૂછાય છે, સાહિત્ય ભણવાનું છે, એટલે અખાને ઓળખીએ. બાકી અખા જેવા, કબીર જેવા, રૈદાસ જેવા મહાન લોકો છે, આજે ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાંથી ખોવાઈ ગયા છે. આ છે અમદાવાદની દેસાઈની પોળ. આજે પણ અખાની મૂર્તિ અમદાવાદની દેસાઈની પોળમાં તમે જોઈ શકો છો, જેને અખાનો ઓરડો કહેવાય છે. જ્ઞાની કવિ, જ્ઞાનનો વડલો, જ્ઞાની કવિમાં ગણેશ હસતો, ફિલસુફ, ઉત્તમ છપ્પાકાર અખા ભગત, જેનું પૂરું નામ અક્ષયદાસ રહ્યાદાસ સોની હતું. અખાનું પૂરું નામ અક્ષયદાસ રહ્યાદાસ સોની, અખા ભગત તરીકે પ્રખ્યાત થયા. ઉમાશંકર જોશીનું માનીએ તો એમનો જન્મ 1591માં થયો હતો અને એમનું અવસાન 1656માં થયું હતું. અને આ જ ઉમાશંકર જોશીએ તેમને હસતો ફિલસુફ કીધો છે. જ્ઞાની કવિ એટલે કે એમની જે કવિતાઓ છે, એમના જે પદો છે, છપ્પા છે, એ બધામાં કંઈક જ્ઞાનની વાત મળે છે, અજ્ઞાનની નહીં, અંધશ્રદ્ધાની નહીં. જ્ઞાનનો વડલો જેટલું પણ બોલ્યો છે એ હંમેશા સાચું પડ્યું છે. જ્ઞાની કવિમાં ગણેશ સર્વશ્રેષ્ઠ કીધા છે. હસતો ફિલસુફ જ્ઞાની કવિમાં ગણેશ, યાને જ્ઞાની કવિઓની શરૂઆત જ કહેવાય છે, છપ્પાથી થઈ છે એટલે કે અખાથી થઈ છે. હસતો ફિલસુફ, ફિલોસોફી ઉપરથી ફિલસુફ શબ્દ આવ્યો છે, એ ઉમાશંકર જોશીએ વાપર્યો છે, એ પહેલેથી નહોતો. હસતો જાય અને એમાં પણ કાંઈક ફિલોસોફી હોય, તત્વચિંતન હોય, તો એવો કવિ પણ અખો છે અને ઉત્તમ છપાકાર. અખો આજનો અમદાવાદ જિલ્લાનો દસક્રોઈ તાલુકો. આ દસક્રોઈ તાલુકામાં એક ગામ, એનું નામ જેતલપુર, તમને પણ ખ્યાલ છે. આ જેતલપુરથી કહેવાય છે કે અખા ભગત અમદાવાદમાં આવેલા વ્યવસાયના અર્થે પિતાની સાથે. અને એ વખતે અમદાવાદમાં મુઘલોના શહેનશાહ જહાંગીરનું શાસન, ટંકશાળ અમદાવાદમાં કોણે સ્થાપી હતી? મુઘલોની, અકબરે. અને જહાંગીરનો સમય, અને એ વખતે નોકરી કરવા માટે કહેવાય છે કે આ ટંકશાળમાં આપણા અખા ભગત અક્ષયદાસ સોની હતા એટલે જતા હતા. સોની એટલે પંચમાર છે, ત્યાંથી જે કૃતિ આવશે પંચીકરણ, એની આપણે ચર્ચા પછી કરીશું. આ વખતે ખાવા માટે થઈને એક એમણે એક સ્ત્રીનું ઘર નક્કી કરેલું, ત્યાં જઈ આવે બપોરે અને જમવાનું થાય એ પૈસા આપી દેવાના. એ બેનનું નામ જમના. હવે જમના સાથે એમના સંબંધ એટલા સારા થયા કે જમનાને એણે બેન માની. પણ કહેવાય છે કે જમનાએ એમની ઉપર વિશ્વાસઘાત કર્યો અને એમના તરફ એવી શંકા થઈ ટંકશાળમાં કે અખો ચોર છે. અખાને લાગી આવ્યું અને અખાએ કહેવાય છે કે ટંકશાળનો ધંધો છોડી અને લેખન કાર્ય શરૂ કર્યું, જેના પરિણામે આપણને એક ઉત્તમ છપ્પાકાર જ્ઞાની કવિ મળ્યા. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયા વિસ્તારનું નામ છે, અમદાવાદનો સળગતો વિસ્તાર જેને કહેવાય હંમેશા, એવા ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન જેને અખાના ઓરડા તરીકે ઓળખવામાં આવે છે ત્યાં એ રહેતો હતો. આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે, અખો ક્યારે કઈ પોળમાં રહેતો હતો? દેસાઈની પોળમાં, ખાડિયા વિસ્તારમાં. મૂળ ક્યાંના હતા? જેતલપુરના. જેતલપુર ક્યાં આવ્યું? દસક્રોઈ. જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતા તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો.
તેમણે એક ગુરુનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરુ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધા જ ઢોંગી અને અસત્યનું ચાલે છે. એટલે હવે એમણે આપણું ગુજરાત છે કહેવાય છે છોડી દીધું અને એ ચાલ્યા ગયા કે જ્યાં આગળ એ જમાનામાં ખૂબ જ મહાન વિદ્વાનો થતા. ક્યાં? તો આજના યુપીમાં. એને ત્યાં આગળ કૃષ્ણનું ગોકુળ, ગોકુળમાં એક ગુરુ બનાવ્યા. એમનું નામ હતું ગોકુળનાથ. તો અખાના પ્રથમ ગુરુ કોણ હતા? તો યાદ રાખજો, ગોકુળ આના ગુરુ ગણ્યા જ નહોતા જેણે એને દગો આપ્યો હતો. તો પ્રથમ ગુરુ ગોકુળનાથ હતા. તેમની પાસેથી અખાએ સાહિત્યનું જ્ઞાન લીધું અને વેદોનું જ્ઞાન લીધું. ત્યાર પછી અખાને જો પરમ જ્ઞાન કોઈએ કરાવ્યું હોય, બ્રહ્મ જ્ઞાન કોઈએ કરાવ્યું હોય, તો એ હતા અખાના ગુરુ, પૂછે પરીક્ષામાં તો એ બ્રહ્માનંદ સ્વામી. તો અખાના પ્રથમ ગુરુ ગોકુળનાથ અને અખાને બ્રહ્મ જ્ઞાન કોઈએ કરાવ્યું હોય તો એ બ્રહ્માનંદ સ્વામી. તો કેમ યાદ રાખવા બ્રહ્માનંદ? તો યાદ રાખજો, અખો છે એ કટાક્ષવાળા છપ્પા લખતા હતા, તે સમાજની અંધશ્રદ્ધા પર કટાક્ષ કરતા હતા. હવે અહીંયા આગળ તમારે યાદ કરવાના છે શંકરાચાર્યને. શંકરાચાર્ય છે, એમણે એક સિદ્ધાંત આપ્યો હતો, તમને યાદ હશે, દ્વૈતાદ્વૈત સિદ્ધાંત. તો અખો કયા સિદ્ધાંતને અનુસરતો? દ્વૈતાદ્વૈતને. અને દ્વૈત સિદ્ધાંત જગત મિથ્યા શંકરાચાર્યે આપેલું. જગત મિથ્યા બ્રહ્મ સત્ય, એટલે કે જગત મિથ્યા છે, ખોટું છે, અને સત્ય શું છે? ફક્ત બ્રહ્મ છે. એટલે બ્રહ્મ સત્ય, અને એ વાત એને કોણે શીખવાડી? બ્રહ્માનંદ સ્વામીએ. તો યાદ રહી જવું જોઈએ જગત મિથ્યા બ્રહ્મ સત્ય, એની ઉપર કોણે લખેલું છે? અખાએ. તો અખાના ગુરુનું નામ પણ શું હોય? બ્રહ્માનંદ હોય. એ ખરેખર કોનો સિદ્ધાંત હતો? શંકરાચાર્યનો. કયો સિદ્ધાંત હતો? દ્વૈતાદ્વૈત. પૂછે અખો કયા સિદ્ધાંત ઉપર લેખન કાર્ય શરૂ કર્યું? દ્વૈતાદ્વૈત સિદ્ધાંત આવશે. અખાના છપ્પા કટાક્ષવાળા હોય છે. અખાના છપ્પામાં હમણાં જોયું ને કેટલા પદો હતા, કેટલી પંક્તિઓ હતી? છ પંક્તિઓ. છ પદોમાં કુલ કેટલા લખ્યા છે? 746. મીરાએ 250 પદો લખ્યા છે અને અખાએ 746 જેટલા છપ્પા લખ્યા છે. અખા ઉપરાંત કોના છપ્પા પ્રખ્યાત છે ગુજરાતીમાં? શામળના. શામળના 8 પદોમાં છપ્પા હતા, પણ એમાં કટાક્ષ નહોતો. એના છપ્પા એટલે 6 પંક્તિઓમાં એ સરસ મજાનું શામળ છે લખતા હતા. તો છપ્પામાં 2 છપ્પા, એક અખાના છપ્પા 6 પદના અને 8 પદના એ છપ્પા કોઈ લખ્યા હોય તો એક આપણા પદ્યવાર્તાકાર કોણ થઈ ગયા? શામળ. તો આ બધા ફેક્ટ ડેટા પરીક્ષામાં તમને કામ આવશે. તમે જોઈ શકો છો ચિત્રમાં કે અખો છે એ પોતાનું કામ કરે છે. શેનું? ટંકશાળનું. એના હાથમાં તમે ત્રાજવા જોઈ શકો છો. હવે અખાની કૃતિઓ વિશે આપણે ચર્ચાઓ કરીએ, એના પદો વિશે જે પરીક્ષામાં પૂછાય છે. તો અખાએ પહેલાં વાત થાય એમ કેટલા છપ્પા લખેલા છે? 46. આ 746 છપ્પા છે. એને 44 અંગમાં અને આ અંગોને મુખ્ય 4 અંગ વર્ગમાં. પૂછે અખાએ કેટલા છપ્પા લખ્યા? 746. કેટલા અંગમાં ભાગ પડ્યા? તો કે 44માં. અને એમાં પણ મુખ્ય 4 અંગ વર્ગ છે. કયા કયા 4 અંગ વર્ગ છે? તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પહેલું છે દોષ નિવારક અંગ વર્ગ, ગુણગ્રાહક અંગ વર્ગ, સિદ્ધાંત પ્રતિપાદક અંગ વર્ગ અને ફલ પ્રતિપાદક અંગ વર્ગ. નહીં પૂછાય એટલે મહેરબાની કહીને એવું ગોખતા નહીં આ ચારેય નાના. હું ફક્ત એટલું કહું છું અખાએ 746 છપ્પા લખ્યા એ પૂછાશે. કેટલા અંગોમાં વિભાજિત? ખાલી અંગ પૂછે તો 44, 2 ચોકડા. અને એમ પૂછે કે કેટલા અંગ વર્ગ? તો વર્ગ ઓછા જ હોય જો. તો કેટલા? તો કે 44માંથી 1 ચોકડો કાઢી નાખો, એટલે કે 4 અંગ વર્ગમાં વિભાજિત કર્યા હતા. આટલું ગોખવાનું છે, પણ નામ નથી ગોખવાના. જો કે અખાએ આ વિભાગો નથી પાડેલા, પરંતુ તેમના છપ્પાઓમાં વર્ણવેલા વિચારોને ધ્યાને રાખીને વિદ્વાનોએ, આપણા સાહિત્યકારોએ પાછળથી એનું વિભાજન કર્યું છે. હવે અખાની અગત્યની કૃતિઓ તો યાદ રાખજો. અખો સોનીએ તો શું મારતો? પંચ મારતો, સિક્કા બનાવતો એટલે પંચ મારતો, પંચીકરણ. પછી લખ્યું છે એમણે અનુભવ બિંદુ. પછી બધા સંવાદ એના જ છે. જો ગુરુ શિષ્ય સંવાદ, પછી અમુક ગીતાઓ પણ એની જ છે. જો ગુરુ શિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ. તો સંવાદ પૂછાય, ન આવડે લખીને આવતું રહેવાનું અખો. ન આવડે છેલ્લે તો પછી તીર જ મારવાનું હોય. 90% સાચું જ પડતું હોય, 10% ચાન્સ ખોટા પડવાના હોઈ શકે. તો પૂછે સંવાદ કોના લખેલા? અખાના. કટાક્ષવાળા હતા પણ હતા. તો
ગુરુ શિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ અને કૃષ્ણ ઉદ્ધવ સંવાદ. પછી ગીતા અખા એટલે લખી જો અગત્યની કૈવલ્ય ગીતા, અને પછી એક લખી અખે ગીતા. વિશ્વગીતા કોણે લખી પાછી? તો નાના લાલ આવશે, તો એ પાછું અલગ છે. પછી બ્રહ્મલીલા એમણે લખેલી છે, સંતપ્રિયા એમણે લખેલી છે. જો બ્રહ્માનંદ એના ગુરુ હતા, બરાબર, જગત મિથ્યા બ્રહ્મ સત્ય એ પણ એનું જ છે. અને બ્રહ્મલીલા પૂછે તો એ જો બ્રહ્મવાળું તો અખા સાથે જ છે, તો એમ તમે લિંક બનાવી શકો. પછી અખાના છપ્પા તો એણે જ લખ્યા, અખાના પદો એણે જ લખ્યા, અખાના સોરઠા તો આગળ જ લખ્યું હશે અખા, એટલે આવું તો પૂછે છે એની પરીક્ષામાં. તો આવી રીતે બધી યાદ રહી જાય એવું છે. જો પંચીકરણ, અનુભવ બિંદુ, બધા સંવાદ, કૈવલ્ય ગીતા અને અખે ગીતા એને લખેલી છે, અને ત્યાર પછી સંતપ્રિયા, એટલું યાદ રાખવાનું. બાકી તો અખાના પદ છપ્પા ને બધું સોરઠો એ છે. અખાના છપ્પાઓ જે પ્રખ્યાત છે એ પરીક્ષામાં પૂછાય છે, તો એના વિશે ચર્ચા જરૂરી છે. કટાક્ષવાળા હોય તો કોના પદો હોય? સિમ્પલ સમજો, કટાક્ષવાળા પદ હોય, ન આવડે કોણે લખ્યા, છપ્પો લખીને આવતા રહેજો, વચન આપું સાચું પડશે. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. અંધ સસરોને શણવટ, વહુ કથા શૂણવા ચાલ્યું સૌ. ઓછું પાત્ર ને સૌકુ ભણ્યો, વઢકણી વવે દીકરો જણ્યો. શબ્દવેધી જોયો કોઈ સંત, એ પણ અખાએ લખ્યું છે. શબ્દવેધી એટલે શબ્દના વેધથી જ કોઈને મારતો હોય એવો. મારકણો સાંઢ ચોમાસું માર્યો, કરકડો કૂતરો હડકવા હાલ્યો. મારકડો સાંઢ ચોમાસું માર્યો, કરકડો કૂતરો હડકવા હાલ્યો. મરકટને વળી મદીરા પીવે, મરકટ એટલે વાંદરું, મરકટને વળી મદીરા પીવે, અખા એથી સૌ કોઈ બીવે. તિલક કરવા 53 વહ્યા, ને જપમાળાના નાકા ગયા. દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વાયો શેર. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે, બોલ્યાથી કાંઈ નહીં પણ રણમાં જીતી ના આવે એને સૂર કહેવાય. અજ્ઞાની ને ઊંટ બચકું, ઝાલ્યું મૂકે નહીં મુખ થકું. બીજી એક વસ્તુ કહું, એક તો ભાષા એ જમાનાની છે, કટાક્ષ થોડો સમજાય તો અખો લખવાનો. બીજું જો અંત્યાનુપ્રાસ થતો હશે. જો ભણ્યો જણ્યો, માર્યો હાલ્યો, પીએ બીએ, વહ્યા ગયા, પાશેર શેર, ભૂર સૂર, ચકું થકું. થાય ને એનાલિસિસ? આવું કોણ યાદ રાખશે બધા પદો, બધી પંક્તિ, બધા છપ્પા? એના કરતાં બેટર છે થોડું કટાક્ષ હોય, બે પાંચ વાર વાંચ્યું હોય, યાદ આવી જાય મરકટવાળું કોણે લખ્યું, તો કે છપ્પાએ, તો જો અખાએ, તો લખીને આવતું રહેવાનું. બાકી તો ઘણી બધી લિંક હોય છે, અને સાહિત્યમાં જેના મગજમાં એવું હોય કે હું બધું સાહિત્ય પાકું રાખીશ, તો તું કાંઈ કોમ્પ્યુટર નથી. એટલે મહેરબાની કરીને સાહિત્યમાં જે સમય બગાડો છો વધારે પડતો, એ ન બગાડો. આ મારી રિક્વેસ્ટ એટલે છે કે મારી જે સફળતા મને મળી હતી એની પાછળનું કારણ એટલું જ હતું કે મને ખબર હતી કે ક્યાં મગજને વધારે ઉપયોગ લેવાય, ક્યાં ન લેવાય. તો તમને પણ એટલો કટાક્ષ કરું છું અખાની જેમ, કે જેટલી આપણી શક્તિ છે એટલું યાદ રાખવાની તાકાત રાખો. બાકી બધું જે છે એની પાછળ કાંઈક ને કાંઈક લિંક બનાવો, કાંઈક એવા મુદ્દાઓ બનાવો કે ભાઈ અખાના હશે તો કટાક્ષવાળા હશે, અને બીજું અંત્યાનુપ્રાસમાં હશે, બે પંક્તિ પૂછાશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ફટાફટ એક વખત જોઈ લેજો. બીજા અખામાંથી શું પ્રશ્નો પૂછાઈ શકે? તો હસતો ફિલસૂફ એને કોણે નામ આપ્યું છે? તો લખજો, વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશીએ. કેશવ વર્ષદ ધ્રુવે એને અનુભવ બિંદુ જે છે ને એને પ્રાકૃત ઉપનિષદ કહ્યો છે. આ પરીક્ષામાં નથી પૂછવાનું, પૂછાઈ જાય. કેશવ વર્ષદ ધ્રુવે અનુભવ બિંદુને શું કીધું છે? પ્રાકૃત ઉપનિષદ કીધો છે. અખો શંકરાચાર્યના દ્વૈતાદ્વૈત સિદ્ધાંતનો સિદ્ધાંતને અનુસરતો હતો. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. સલ્તનત સમયગાળા, સલ્તનતી સમયગાળામાં થઈ ગયેલા ગુજરાતીના 3 મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. હવે આ 3 સાહિત્યકારો કયા કયા છે એ તમારે જાણવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં બાકી તમને જવાબ મળવાનો છે. તો આશા રાખું છું કે અખા વિશેની જે કાંઈ ડિટેલ તમને આપી એ પરીક્ષામાં તમને કામ આવશે. અને હવે આગળનો જે ટોપિક છે એની ચર્ચા આપણે શરૂ કરીએ. એ પહેલાં થોડું દેખાડવા માગીશ કે તમે સમજી શકો છો કે અહીં આગળ તખલ્લુસની વાત છે,
નેક્સ્ટ લેક્ચરમાં આપણે તકલ્લુસને કેમ ઇઝી વેમાં યાદ રાખવા તેની ચર્ચા કરીશું. ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ, ટાર્ગેટ વિથ ભાવિક મારુ. વિષય પ્રવેશમાં પહેલાં જ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે સૌથી પહેલાં પ્રાચીન યુગ એટલે કે અપભ્રંશ યુગ એટલે કે જૂના સાહિત્યનો યુગ એટલે કે જૈન યુગ એટલે કે પ્રાકૃત યુગ અને એમાંય હેમયુગ એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ થાય છે. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જૈનો દ્વારા સાહિત્ય લખવાની શરૂઆત થઈ સોલંકી યુગના સમયમાં, અને એમાં પણ જો કોઈને જોઈ શકાય તો સૌથી પહેલાં એ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના ગુરુ એવા હેમચંદ્રાચાર્યને. તો સૌથી પહેલાં જાણીએ એમના જીવનની વાતો. હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકામાં 1089માં થયો હતો. એમનું મૂળ નામ ચાંગદેવ હતું. જન્મતા વખતે એમનું નામ રાખવામાં આવ્યું હતું ચાંગદેવ. એના પિતાનું નામ ચાંચિંગ કે ચાંચ હતું અને એમની માતાનું નામ પાહિણી દેવી હતું. તો તમને પ્રશ્ન થાય કે હેમચંદ્રાચાર્ય નામ કઈ રીતે આવ્યું, તો એ પણ ચર્ચા આપણે આજે કરીશું. એમને ગુજરાતના વિદ્યાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ, પરીક્ષામાં ઘણીવાર પૂછાયું છે કલિકાલ સર્વજ્ઞ, સર્વકાળ સર્વ સમયનું એને જ્ઞાન હતું. એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા નામ અપાયું હતું એવું પણ પૂછાય તો આપણને આવડવું જોઈએ. એ ઉપરાંત એમને જ્ઞાનસાગર પણ કહેવામાં આવે છે. હવે બાળપણમાં જ એમણે દીક્ષા લીધી હતી અને દીક્ષા સમયે તેઓનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું એમના ગુરુજી કે જેનું નામ હતું દેવચંદ્રસુરી. તો એમને એમના ગુરુ કોણ હતા, દીક્ષા ગુરુ કયો, શિક્ષા ગુરુ કયો કે વિદ્યા ગુરુ કયો, એમના ગુરુનું નામ હતું મિત્રો. એમને દીક્ષા આપી એ ગુરુનું નામ દવ ઉપરથી જ હતું. પ્રશ્ન એવો જ પૂછાશે હેમચંદ્રાચાર્યને દીક્ષા કોણે આપી, તો તમારે યાદ રાખવાનું છે કે દવ ઉપરથી એમનું નામ છે એટલે દેવચંદ્રસુરી. કેમ, તો કે ઓપ્શનમાં શિલભદ્રસુરી, હરીશ્વર સૂરી, વિજય સૂરી એવો છે ને, તો તમને સૂરી યાદ હશે ને ભૂલાઈ જશે. તો મારી ફરજ છે, આ બધું તમે ઘરે વાંચો જ છો અને બુકમાં વાંચો જ છો, કાંઈ મારી જરૂર નથી, પણ તમને પરીક્ષામાં પૂછાય ને યાદ કેમ આવે ને, એનું નામ ટાર્ગેટ વિથ ભાવિક મારું. દીક્ષા ઉપરથી, દવ ઉપરથી દેવચંદ્ર સૂરી એના ગુરુ હતા. હવે દેવચંદ્ર સૂરીએ એમનું નામ ઉપરથી જ એમનું નામ રાખ્યું હતું. કેવું, તો કે સોમચંદ્ર. તો દીક્ષા વખતે એમના ગુરુ દેવચંદ્ર સૂરીએ હેમચંદ્રાચાર્ય જેને કહીએ છીએ ચાંગદેવ, એનું નામ રાખ્યું સોમચંદ્ર. પરંતુ સુવર્ણ જેવું તેજસ્વી શરીર ધરાવતા હતા એટલે એમણે એનું નામ ચંદ્ર જેવું, એટલે ચંદ્રનું સમાનાર્થી શું થાય, હિમાંશુ થાય ને, હેમ થાય, તો હેમચંદ્ર. તો સોમ એટલે શું થાય, ચંદ્ર, અને હેમ એટલે શું થાય, ચંદ્ર, અને ચંદ્ર એટલે શું થાય, ચંદ્ર. તો ખરેખર એમનું નામ ચંદ્ર 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 જ હતું. તો સોમચંદ્ર, હેમચંદ્ર આ બંને નામ કોના છે, હેમચંદ્રાચાર્યના. મૂળ નામ શું હતું, ચાંગદેવ. દીક્ષા કોણે આપી, દેવચંદ્ર સૂરીએ. 21 વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્યે દરેક શાસ્ત્રોનું મનોમંથન કરી લીધું હતું, ભણી લીધું હતું. તેઓ સોલંકી વંશના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા, તેમજ હેમચંદ્રાચાર્યએ ખંભાતમાં રાજા કુમારપાળને આશ્રય આપ્યો હતો. ઓકે, આ એવું લખ્યું છે કે સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા, અને સિદ્ધરાજ જયસિંહથી જે યાદ કરો એપ્લિકેશનમાં ભણ્યા જ છો ગુજરાતના ઇતિહાસમાં, જ્યારે ભાગ્યા હતા કુમારપાળ, ત્યારે કુમારપાળને આશ્રય કોણે આપ્યો હતો, ખંભાતમાં હેમચંદ્રાચાર્ય. અને પછી કીધું, આશીર્વાદ આપ્યા હતા કે જા તું થોડા સમયમાં જ રાજા બનીશ, અને સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થઈ ગયું અને હેમચંદ્રાચાર્યની આશીર્વાદથી કુમારપાળ છે ગાદી ઉપર આવ્યો હતો, પાટણનો રાજા બન્યો હતો. હેમચંદ્રાચાર્યએ સમસ્ત વ્યાકરણ વાગ્યનું અનુશીલન સિદ્ધ હેમ શબ્દાનું શાસનમ ઉપરથી કર્યું છે. સમજો, યાદ કરો, સિદ્ધરાજ જયસિંહ છે એણે માળવાની લૂંટ કરી હતી. માળવાની લૂંટ વખતે એ ભોજ વ્યાકરણ ગ્રંથ લાવ્યો હતો, અને આ ભોજ વ્યાકરણ ગ્રંથ વ્યાકરણનો હતો. અને સિદ્ધરાજે કીધું કે કોઈ આપણા દરબારમાં એવો વિદ્વાન છે કે જે આપણો ગુજરાતીનો, આપણી ભાષાનો કોઈ વ્યાકરણ ગ્રંથ બનાવે. અને ત્યારે હેમચંદ્રાચાર્યએ કીધું હતું કે મને મદદ કરો તો હું બનાવું. અને સિદ્ધ એટલે સિદ્ધરાજ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય, શબ્દાનું શાસનમ એટલે શબ્દને ગોઠવવા, વ્યાકરણ. તો સિદ્ધ હેમ શબ્દાનું શાસનમ ભોજ વ્યાકરણ ગ્રંથથી પ્રેરિત થઈને હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહની મદદથી લખ્યો હતો. અને પછી હાથી ઉપર, શ્રીકર નામના હાથી ઉપર યાદ છે ને શું કાઢી હતી, પાલખી. આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ ઓલરેડી. રાજા સિદ્ધરાજ જયસિંહની ભલામણથી હેમચંદ્રાચાર્ય દ્વારા તૈયાર થયેલા સિદ્ધ હેમ ગ્રંથને વાંચીને સિદ્ધરાજ જયસિંહ પાટણમાં એને હાથી ઉપર ફેર્યું હતું. બરાબર, એ વાત ચર્ચા થઈ ગઈ છે. હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ મારા ગામમાં શેત્રુંજય પર્વત ઉપર છે, પાલીતાણા ખાતે. તો હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો, તો કે ધંધુકામાં. એની કર્મભૂમિ કઈ હતી, પાટણ. અને એમનું અવસાન ક્યાં થયું, તો કે પાલીતાણા શેત્રુંજય તીર્થમાં.
કોના સમકાલીન છે? સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય કુમારપાળના. તેમની મહત્વની કૃતિઓ કહી તો શાસનમ યાદ રાખવાનું, જો સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ, કાવ્યાનુશાસનમ, પછી છંદાનુશાસનમ. આ શાસનમવાળા તો પહેલાં લખી જ નાખવાના, પછી દ્વયાશ્રય એ એમનું સૌથી અગત્યનું છે. તો સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ, અભિધાન ચિંતામણિ એ પણ પરીક્ષામાં પૂછાય, દ્વયાશ્રય, કલિકાલ સર્વજ્ઞનું બિરુદ એમને ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે દ્વયાશ્રયથી. કાવ્યાનુશાસનમ, છંદાનુશાસનમ, વિતરાગ સ્ત્રોત, પ્રમાણમીમાંસા. જો પ્રમાણમીમાંસા પરીક્ષામાં પૂછાય છે. પ્રમાણમીમાંસા કોનું લખેલું છે? તો હેમચંદ્રાચાર્યનું. સંસ્કૃત ભાષાકોશ, દેશી નામમાળા બહુ જ વખત પરીક્ષામાં પૂછે કે દેશી નામમાળા, એટલે સૌથી પહેલાં આપણું જે લખવાનું કક્કો લખવાનું કામ છે એ દેશી નામમાળામાં એમણે ઘણા બધા આપણા શબ્દો આપ્યા હતા, તો એ પણ હેમચંદ્રાચાર્ય લખ્યું છે. યોગશાસ્ત્ર ગુજરાતીમાં લખવાવાળા કવિ એટલે કોણ? હેમચંદ્રાચાર્ય. જો યોગશાસ્ત્ર, યોગ દર્શન પૂછે તો શું લખશો? યોગ દર્શન પતંજલિ. પણ યોગશાસ્ત્ર પૂછે તો હેમચંદ્રાચાર્ય. અલંકાર, ચૂડામણી અને શબ્દાનુશાસનમ આ દરેક વસ્તુ છે એમાં કોમણે લખી છે? તો કે હેમચંદ્રાચાર્યએ. હેમચંદ્રના પ્રશ્નો સાહિત્યમાં બહુ ઓછા પૂછાય છે, ઓલમોસ્ટ એ ઇતિહાસમાં પૂછાય છે, અને મેં એ વખતે તમને બહુ ડિટેલમાં ભણાવી દીધા છે. સ્પીડમાં રિવિઝન કરું છું. ધંધુકામાં જન્મ, પિતાનું નામ ચાચિંગ અથવા ચાંચ, માતાનું નામ પાહિણી, બાળપણનું નામ હેમચંદ્રાચાર્યનું ચાંગદેવ હતું. એમના દીક્ષાગુરુ, શિક્ષાગુરુ, વિદ્યાગુરુ હતા એ દ ઉપરથી દેવચંદ્ર સૂરી હતા. એમણે એને દીક્ષા આપી અને નામ આપ્યું સોમચંદ્ર. પરંતુ ચાંગદેવ છે તો ચાંદા જેમ, હેમ જેમ પ્રકાશિત હતા એટલે હેમચંદ્રાચાર્ય નામ આપ્યું. સિદ્ધરાજ જયસિંહના પાટણના દરબારમાં એ પંડિત તરીકે જાય છે અને સિદ્ધરાજ જયસિંહ એને પોતાના ગુરુ બનાવે છે. જૈન ધર્મ માટે ઘણી બધી સિદ્ધરાજ જયસિંહ સારા કામ કરે છે. સિદ્ધરાજ જયસિંહ પાટણમાં માળવાથી લૂંટેલો ભોજ વ્યાકરણ ગ્રંથ લાવે છે અને હેમચંદ્રાચાર્ય છે એ ત્યાં આગળ સરસ મજાનો એક સિદ્ધેમ શબ્દાનુશાસનમ ગ્રંથ લખે છે, જે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે. પ્રાકૃતમાં છે પણ પ્રથમ છે. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહ જ્યારે કુમારપાળની વિરુદ્ધમાં જાય છે ત્યારે કુમારપાળ ભાગીને ખંભાત જાય છે અને ખંભાતમાં કુમારપાળને સાચવનાર હતા હેમચંદ્રાચાર્ય, એટલે કુમારપાળે પણ એમને પુરોહિત તરીકે સ્થાન આપ્યું હતું. હેમચંદ્રાચાર્યના અવસાન પછી 6 મહિનામાં જ કુમારપાળનું અવસાન થઈ ગયું. તો આ બધી ચર્ચા આપણે ક્યાં કરી હતી? ઇતિહાસમાં કરી હતી. તો એમના કૃત્યો એટલે કે કૃતિઓ કઈ કઈ? તો જો પહેલાં તો શાસનમ બધા યાદ રાખો. સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ, છંદાનુશાસનમ, કાવ્યાનુશાસનમ. પછી સૌથી અગત્યનું કહ્યું તો કે પ્રમાણમીમાંસા, વિતરાગ યાદ રાખજો, દેશી નામમાળા આ સૌથી અગત્યના છે. અભિધાન ચિંતામણિ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. દ્વયાશ્રય એના ઉપરથી જ એમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળ્યું હતું. જો મને મોઢે રહી શકતું હોય તો તમને રહે કે જય હિન્દ જય ભારત એક વખત પાછું રીડ કરી લેજો પોઝ કરીને. ગુડ બાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિદ ભાવિક મારુ. ગાજા મેં વર્ષે નહીં અને ભસતા કૂતરા નવ ખાય, આ કહેવત કોની છે? ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રેમ કથા કોણે લખી અને કઈ છે? સુડા 72, નંદ 32, આવા આંકડાઓવાળી વાર્તાઓ કોણ લખતા? અરે ગુજરાતી ભાષાનો પ્રથમ વાર્તાકાર કોણે કહી શકાય? તો મિત્રો, ગુજરાતી ભાષાનો પ્રથમ પદ્ય વાર્તાકાર રજૂ થાય છે સામળ ભટ્ટ. સામળ વીરેશ્વર ભટ્ટ પૂરું નામ. ઈસવીસન 1694માં એમનો જન્મ વેગણપુર એટલે કે અમદાવાદમાં હાલ જે ગોમતીપુર છે ત્યાં આગળ આવેલો એક નાનો વિસ્તાર. ગુજરાતી ભાષાના પ્રથમ પદ્ય વાર્તાકાર તરીકે જાણીતા છે. પદ્ય એટલે કે પાઠ અને ગદ્ય એટલે કે કવિતા. તો પાઠ સ્વરૂપે જે વાર્તાઓ વર્ષો સુધી પ્રચલિત રહી આ વાર્તાઓ છે એ લખનાર સૌપ્રથમ કોઈ હોય તો સામળ ભટ્ટ. તો પૂછે પરીક્ષામાં કે પ્રથમ પદ્ય વાર્તાકાર કોણ? તો લખજો સામળ. અને પૂછે પ્રથમ ગદ્ય વાર્તાકાર કોણ? તો લખજો નર્મદ. આ બંને વચ્ચે ડિફરન્સ છે. જ્ઞાતિ એમની શ્રીગોળ માળવી બ્રાહ્મણ. એમના ગુરુ હતા નાનાભાઈ ભટ્ટ. કોણ હતા એમના ગુરુ? નાનાભાઈ ભટ્ટ. યાદ રાખજો, નાનાભાઈ વિશે પણ ઘણું બધું આપણે ભણીશું. સામળે પોતાની પ્રથમ કૃતિ તરીકે પદ્માવતીની વાર્તા અને અંતિમ કૃતિ તરીકે સુડા 72 લખી હોવાનું મનાય છે. તો પદ્માવતી, ઘણા લોકો પદ્માવતીની જે સ્ટોરી છે એ જાણતા હશે કે ચિત્તોડ નિશાન જેને કહી શકાય એવા રાણી પદ્માવતીની વાર્તા છે એ ખરેખર પહેલી વખત તો લખવામાં આવી હતી મોહમ્મદ જાયસી દ્વારા. શેરશાહ સૂરીનો એક રાજકવિ હતો મોહમ્મદ જાયસી, એણે લખી હતી ઓરિજિનલમાં. પરંતુ મિત્રો,
ગુજરાતી ભાષામાં પદ્માવતી નામની વાર્તા કોઈએ લખી હોય તો હી વોઝ શામળ ભટ્ટ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હિન્દીમાં પૂછે તો ઝાયસી અને ગુજરાતીમાં પૂછે તો શામળ ભટ્ટ. એ એમની જિંદગીની પ્રથમ વાર્તા હતી પદ્માવતી, પ્રથમ વાર્તા પદ્માવતી અને અંતિમ હતી સુડા બહોત્તરી. પરીક્ષામાં હું તમને એક ટ્રીક આપીશ કે કઈ રીતે સામાન્ય કૃતિઓ યાદ રાખવી, એ સામાન્ય કૃતિઓ આવે એટલે શીખવાડું છું. હવે એમના જીવનનું થોડું જાણી લઈએ તો રખીદાસ નામના એક જમીનદાર હતા જેણે શામળની વાર્તા સાંભળી. ત્યારબાદ રખીદાસને શામળને સિંહુજ ગામે બોલાવવામાં આવ્યા, મેમદાવાસ પાસે છે, અને ત્યાં આશ્રય આપ્યો અને કીધું કે તમારા ભરણ પોષણની જવાબદારી અમારી, તમારે વાર્તા લખવાની છે અને જ્ઞાન આપવાનું છે. આ રીતે મિત્રો કહેવાય તો મહેમદાબાદ પાસે સિંહુજ ગામે એમણે એમનું કર્મ શરૂ કર્યું હતું. કોની મદદથી? રખીદાસ નામના એક જમીનદાર. ઉત્તમ એમની કહેવત છે, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો. તો પહેલાં સ્લાઇડમાં હું બધી જ એવી જ વસ્તુ લઈ કે શામળ ભટ્ટની વધુમાં વધુ પૂછવાની હવેની પરીક્ષામાં શક્યતા છે. હમણાંથી કહેવતો પૂછવા મળી છે કે કહેવત કોણે લખી, તો ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો કોણે લખી, તો લખી કહેવતોનું પરીક્ષા પૂછે તો શામળ લખીને આવજો ને. બસ, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ રોમેન્ટિક કથા એટલે કે પ્રેમ કથા આપનાર શામળ ભટ્ટ અને પહેલી પ્રેમ કથાનું નામ હતું શેણી વિજાનંદ. તમે યુટ્યુબમાં શેણી વિજાનંદ કરશો તો એની સ્ટોરી તમને જાણવા મળશે. પરીક્ષામાં નહીં પૂછાય, પરંતુ પરીક્ષામાં એ પૂછાશે કે ગુજરાતી ભાષાની પ્રથમ પ્રેમ કથા કહી તો શેણી વિજાનંદ, અને કોણે લખી હતી તો પ્રથમ શામળ ભટ્ટે લખી હતી. ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષામાં પ્રેમ કથા અને શૌર્યકથાઓ લખવાની શરૂઆત કોણે કરી તો પણ શામળ ભટ્ટ આવશે, કેમ કે પદ્માવતીમાં શૌર્યકથા હતી અને શેણી વિજાનંદમાં પ્રેમકથા હતી. તો આમાંથી પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. યાદ રાખજો, પદ્માવતી એમની પ્રથમ વાર્તા અને અંતિમ વાર્તા એમની સુડા બહોત્તેરી હતી. હવે એમની અગત્યની કૃતિઓ જોઈ લઈએ. વેતાળ પચીસી. હવે ગુપ્તયુગના લેક્ચરમાં તમે જોઈ લેજો, ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના દરબારી નવરત્નોમાંના એક વેતાળ ભટ્ટે લખી હતી. એ મૂળ વેતાળ પચીસી ગુજરાતીમાં જો એનો અનુવાદ કયો કર્યો હોય તો એ શામળે કર્યો હતો. ત્યાર પછી મિત્રો સિંહાસન બત્રીસી, સુડા બોત્તેરી, નંદ બત્રીસી. જોજો, બત્રીસી, બોત્તેરી, બત્રીસી, પચીસી, તો આ શું આવ્યું? આંકડા. હવે પરીક્ષામાં પૂછાય આંકડાવાળી કોઈ નવલકથા કે કોઈ વાર્તા કે કોઈ કૃતિ, અને સમજો કે તમે સાવ બ્લેન્ક છો ને આવડતું જ નથી, તો 90% આંકડાવાળી દરેક વાર્તા કે કથા છે એ કોણે લખેલી છે? શામળે. તો શામળ ટીક કરીને આવતું રહેવાનું. બીજી પણ અમુક છે કે જે અન્ય કવિઓ લખી છે, પણ એ ન તમને ખબર હોય, 0 તમે થઈ ગયા હો એક્ઝામમાં, તો ચાન્સ લઈ શકાય. આંકડાવાળી કૃતિમાં શામળ ભટ્ટ લખીને આવજો. આ ઉપરાંત એમણે મદન મોહના રાવણ મંદોદરી સંવાદ પણ એણે લખેલો છે, રાવણ મંદોદરી, રાવણના પત્ની. ત્યાર પછી રૂપાવતી, પતે રાવણનો ગરબો કોણે લખેલો છે? તો શામળે લખેલો છે. તમને પૂછે કે અંબેમાં ઉમિયામાની આરતી, તો ધોળા ભટ્ટ અને વલ્લભ ભટ્ટ, વલ્લભ મેવાડો. પરંતુ તમને એવું પૂછવામાં આવે કે પતે રાવણનો ગરબો, પતે રાવણનો ઇતિહાસ પણ મેં તમને એપ્લિકેશનમાં ડિટેલમાં સમજાવેલો છે, તમારે લેક્ચર જોવો હોય તો તમે જઈ શકો મોહમ્મદ બેગડાના લેક્ચરમાં. રણછોડજીના સલોકા, વિદ્યા વિલાસિનીની વાર્તા, શિવપુરાણ, ચંદ્રચંદ્રાવતી, પદ્માવતીની વાર્તા, શુક્રદેવાખ્યાન, વનેચરની વાર્તા. હવે જો મિત્રો, વનેચર કોણ હતું? તો તમને ખબર છે કે વનમાં ચરતા કોણ અને ચરાવતા કોણ? કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાનનું બીજું નામ શું છે? શામળ છે ને. તો વનેચરની વાર્તા કોણે લખી? તો કે શામળે લખી. ભદ્રભામિની, બરાસ કસ્તુરી, બોડાણ આખ્યાન, બોડાણ આખ્યાન કોણે લખ્યું છે? શામળે લખ્યું છે. અંગદવિષ્ટિ અને શામળની રત્નમાલા, ત્યાર પછી વિધેશ્વર આખ્યાન. હવે પરીક્ષામાં બધી તો યાદ નહીં રહે, તો શું કરવાનું? સરે કીધું એમ, એક તો વેતાલ પચીસી, સુડા બોત્તેરી, નંદ બત્રીસી, આવા આંકડાવાળી છે એ એમની છે, બરાસ કસ્તુરી. ત્યાર પછી વાર્તાઓ, તો કે એમણે પદ્માવતીની વાર્તાથી પોતાનું લખવાનું શરૂ કર્યું એટલે કે પદ્માવતીની વાર્તા. પછી વનેચરની વાર્તા, વનેચર એટલે કોણ? તો કે શામળ, કૃષ્ણ પોતે, તો શામળ ભટ્ટ એમ યાદ રાખી લઈશું. ત્યાર પછી તમે આને પણ યાદ રાખી શકો મિત્રો કે શિવપુરાણ ગુજરાતી સાહિત્યમાં કોણે લખ્યું? તો પણ આવશે શિવપુરાણ, સૌ પરથી શામળે. હવે પંક્તિઓ એમની અમુક પ્રખ્યાત છે એ પણ આપણે જોઈ લઈએ. સદ વિદ્યારત્ન વિશાળ છે, વિદ્યાર્થી વડું નહીં કશું, ગાજ્યા મેં વર્ષે નહીં, ભસતો કૂતરો ન ખાય,
ગાજા મેં વરસે નહીં. આ પરીક્ષામાં પૂછાવા યોગ્ય છે. વાવીએ કડવી તુંબડી ઉગે તુંભ હજાર, સદવિદ્યા આગળ ધન કશું વિદ્યા વિહીન નર પશુ. સદવિદ્યા આગળ ધન કશું વિદ્યા વિહીન નર પશુ. આ પણ પરીક્ષા લક્ષી છે સામાન્યની. જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓના બાપ. જાગે જેને માથે વેર, જાગે જે કરે બહુ ઝેર. નોટ ઇમ્પોર્ટન્ટ. દોહેલા દિવસ કાલે કાલેવા મળશે, જીવતો નર ભદ્રા પામશે. આ પરીક્ષામાં પૂછાય એવો છે. દોહલ્યા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે. આ પણ પૂછાવા યોગ્ય છે. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સદામાં શિક્ષા કથે એ જ કવિજન. આવું કોના માટે લખાયું છે? સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન. આવું સરસ સાદું સાદું સૌ ઉપરથી કોણે લખ્યું? સાંભળ. લક્ષ્મી તેને લીલા લહેર, પેટ કરાવે વેઠ. બરાબર. લક્ષ્મી તેને લીલા લહેર અને પેટ કરાવે વેઠ. આ પણ કોણે લખાયું છે? મતલબ લખેલું છે સામળે. જો સામળની અગત્યની સૌથી વધારે પંક્તિઓ કઈ કઈ છે? તો ધોબીનો કૂતરો નો નહીં ઘરનો નહીં ઘાટનો, ગાજ્યા મેં વરસે નહીં, ભસતો કૂતરો નહીં ખાય. ત્યાર પછી આ એક અગત્યનું છે. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન, અને પેટ કરાવે વેઠ. આ પણ અગત્યની છે. ઓકે, તો સામળની માહિતી આટલી છે. પરીક્ષામાં ક્યાંક તમને કામ આવે એવી આશા સાથે. જય હિન્દ, જય ભારત. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ પંક્તિ આપણે ગાંધીજીના દાંડી માર્ચના ઇતિહાસના લેક્ચરમાં એપ્લિકેશનમાં ભણી ચૂક્યા છીએ. ત્યારે કીધું હતું કે આ પંક્તિ છે એ અંધકવિ પ્રીતમે લખી હતી. આજે આપણે ચર્ચા કરીશું અંધકવિ પ્રીતમ. અંધકવિ પ્રીતમ કે જેમનો જન્મ અમદાવાદના બાવળામાં થયો હતો, બાવળાના બારોટ, કારણ કે જ્ઞાતિ એ બારોટ હતા અને બાલ બ્રહ્મચારી હતા. માન્યતા છે કે અંધ હતા. ચર્ચા કરીએ એમના વિશે. અંધકવિ પ્રીતમ ઈસવીસન 1720માં એમનો જન્મ થયો બાવળા ખાતે, બાવળાના બારોટ કહેવાય. 18મા શતકના ભૂષણ એટલે કે 17મી સદી પૂરી 1700માં અને 18મી સદી ચાલુ છે. 18મા શતકના આભૂષણ કહેવાય. ભૂષણ એટલે આભૂષણ, રત્ન. જ્ઞાન માર્ગી કવિ તરીકે કોણ પ્રખ્યાત છે? તો કે અંધકવિ પ્રીતમ. મૂળ બારોટ જ્ઞાતિ અને જન્મથી અંધો એવું માનવામાં આવે છે. જાતિએ બ્રહ્મચારી બાવો અને ચમત્કારી પુરુષ હતો. પ્રીતમની મહત્વની કૃતિઓ તો કે જ્ઞાનગીતા. જ્ઞાન માર્ગી કવિ છે. જ્ઞાનગીતા કોણે લખી? તો કે પ્રીતમે. પણ તમને એવું પૂછશે કે વિશ્વગીતા કોણે લખી છે, તો તમે શું કરશો? તો મિત્રો યાદ રાખજો, વિશ્વગીતા નાનાલાલે લખી છે, દલપતરામના દીકરા નાનાલાલ. ત્યાર પછી અખે ગીતા, તો એ કોણે લખી? તો સીધી વસ્તુ છે, અખાએ લખી છે. તો ગીતા ત્રણ છે, વિશ્વગીતા નાનાલાલ, જ્ઞાનગીતા પ્રીતમ, અને અખે ગીતા કોણ? અખો. ત્યાર પછી જ્ઞાનગીતા સરસ ગીતા, આ બંને એમણે લખી છે, જ્ઞાનગીતા સરસ ગીતા. પછી જ્ઞાન પ્રકાશ, પ્રેમ પ્રકાશ, એકા દસ્કંધ અને ગુરુમહિમા, આ દરેક મહત્વની કૃતિઓ અંધકવિ પ્રીતમની છે. હવે યાદ રાખજો, જો એમણે બે ગીતા લખી છે, જ્ઞાનગીતા સરસ ગીતા, અને બે પ્રકાશ આપ્યા છે. એક તો પોતે જ જ્ઞાની કવિ છે એટલે જ્ઞાન પ્રકાશ. તો અહીંયાથી એટલી ખબર પડે કે એક્ઝામમાં કાંઈ બધી કૃતિઓ યાદ રહેવાની જ નથી. તો જ્ઞાનવાળી કૃતિઓ છે જ્ઞાન લખેલી, તો એમાં અંધકવિ પ્રીતમ કેમ? તો કે એ જ્ઞાની માર્ગી કવિ છે. પ્રેમ પ્રકાશ, એકાદસ્કંદ અને ગુરુમહિમા, એમની પંક્તિઓ કઈ કઈ પ્રખ્યાત છે? તો કે હરિનો માર્ગ છે સુરાનો. પરીક્ષા માટે આ જ અગત્યનું છે, નહીં કાયરનું કામ જોને. જીભલડી તું ને હરિગુણ ગાતા આવડું, આળસ ક્યાંથી રહે. એટલે કે જીભ તને ભગવાનના ગીત ગાવામાં આળસ ક્યાંથી રહે, પણ એમની પંક્તિ પ્રખ્યાત છે. આ જ સખી સાંભળ્યા ભરે રંગ રમીએ હોળી, આનંદ મંગલ કરું આરતી, હરુ ગુરુ સંતની સેવા રે. અરે આ તમને ઘરે ક્યાંક સાંભળવા મળ્યો છે? જો તમારા ઘરમાં કોઈ વખત સવારમાં તમારા દાદા દાદી કે માતા પિતાએ, અમને તો સવારમાં રોજ આ ટેપ સાંભળતા એટલે અમને તો યાદ જ છે કે આ વાગતું ટેપમાં હેમંત ચૌહાણના ગીત શરૂ થાય એમાં આ ગીતે સાંભળતા, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું. તો આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, અને હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને, આ બંને યાદ રાખવાની છે અંધકવિ પ્રીતમમાં. જો હું કહી દઉં છું બેમાંથી એક પૂછાવાની શક્યતા છે. તો અંધકવિ પ્રીતમ ફટાફટ પાછું રિવિઝન કરી નાખીએ.
અમદાવાદમાં બાવળા ખાતે એમનો જન્મ, બાવળાના બારોટ કહેવાય, 18મો શતકનું રત્ન કહેવાય, જ્ઞાનમાર્ગી કવિ હતા. એટલે એમનું લખાણ કયું હોય તો જ્ઞાન ઉપર, તો કે જ્ઞાન ગીતા, સરસ ગીતા, જ્ઞાન પ્રકાશ, પ્રેમ પ્રકાશ, એકાદશ સ્કંધ, આ બધી જ કૃતિઓ એમને લખી છે અને ગુરુ મહિમા એમણે આપેલો છે. પંક્તિઓ કઈ કઈ યાદ રાખવાની સરે કીધી, તો કે હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોને. અને પછીની પંક્તિ એક યાદ રાખવાની કીધી છે કે આનંદ મંગલ કરું આરતી, બરોબર, હરિગુરુ સંતની સેવારે. એમની પછી આપણે જોઈશું ધીરા ભગતને. હવે તમે નામ સાંભળતા હશો, અખા ભગત, ધીરા ભગત અને ભોજા ભગત, તો બધાને અલગ પાડવાના છે. આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ધીરા ભગતની. તો ધીરા ભગતનો જન્મ વડોદરાના ગોઠડામાં થયો હતો. મૂળ નામ એમનું ધીરાભાઈ પ્રતાપભાઈ બારોટ હતું. એમના પ્રમુખ શિષ્ય કોણ હતા? તો કે બાપુ સાહેબ ગાયકવાડ. બાપુ સાહેબ ગાયકવાડ વિશે પણ આપણે ચર્ચા કરીશું કે જેમણે રાજિયા સાજિયા લખ્યા છે. પરીક્ષા માટે એટલું જ અગત્યનું, બાપુ સાહેબ ગાયકવાડના ગુરુ કોણ હતા? ધીરા ભગત. જલારામ બાપુના ગુરુ કોણ હતા? ભોજા ભગત. એમ પૂછાય બાપુ સાહેબ ગાયકવાડના ગુરુ કોણ હતા? ધીરા ભગત. કાફીની રચના કોણે કરી? સૌથી વધુ પરીક્ષામાં એમના માટે પૂછાયેલો પ્રશ્ન, અને અમે તમને શીખવાડ્યું પણ હતું જો આગળના લેક્ચરમાં. કાફીની રચના ધીરા ભગતે કરી છે. તો છપ્પામાં કેમ અખાને યાદ રાખો છો, એ જ રીતે કાફીમાં કોને યાદ રાખવાના છે? ધીરા ભગતને. ધીરા ભગતે શાસ્ત્રોના જ્ઞાનના કારણે ધીરો ભગત અખા અને પ્રીતમની જેમ તે સમયના જ્ઞાનમાર્ગી કવિ બન્યા. જ્ઞાનમાર્ગી કવિમાં કોણ કોણ આવે છે? અખા ભગત, ધીરા ભગત, પ્રીતમ, આ બધા જ્ઞાનમાર્ગી કવિ છે. જ્ઞાનની વાતો એટલે કે એમાં અંધશ્રદ્ધાની વાતો ઓછી હોય, કટાક્ષમાં સમાજ સુધારણાની વાતો હોય. ધીરા ભગતે રચેલા પદોના કાગળની ગળી વાળીને વાંસની ભૂંગળી કે તુંબડીમાં મૂકી તેને બંધ કરી મહી નદીમાં વહેતી મૂકી દેતા, જે નદી કાંઠાના ગામ પર ગામના લોકો ઉપાડી લેતા, અને આ રીતે તેમના જે સાહિત્ય છે એને એ વખતે ઘણો બધો પ્રસાર મળ્યો હતો. તો પરીક્ષામાં એવું પૂછાય નહીં કોઈ પણ, આવું કંઈ મહી નદીમાં પોતાની કવિતા વહેતી મૂકીને ગામ ગામ સુધી કોણે પહોંચાડી હતી ધીરે ધીરે? તો ધીરા ભગતે. પાંચ કડી અથવા 10 પંક્તિ, એટલે 5 કડી 2 વખત થાય તો 10, 5 કડીના પદોને આપણે કાફી કહેવાય. મેં તમને શીખવાડેલું છે, હવે 2 કાફી ભેગી થાય તો એ 10 પંક્તિના પદને કાફી કહેવાય. તો 5 કડી અથવા 10 પંક્તિ, 1 કડીમાં 2 પંક્તિ હોય તો 5 કડી અથવા 10 પંક્તિના પદને કાફી કહેવામાં આવે છે. ધીરા ભગતની મહત્વની કૃતિઓ કહી, તો એણે જે કાફીઓ લખી છે એમાં તમારે યાદ રાખવાનું છે જ્ઞાનકક્કો. તો જ્ઞાનકક્કો કોઈ જ્ઞાનમાર્ગી કવિએ જ લખ્યા હોય? તો ધીરા ભગતે જ્ઞાનકક્કો. પ્રશ્નોત્તર માલિકા, સ્વરૂપ, ત્યાર પછી આખ્યાનમાં એમનું આખ્યાન એક યાદ રાખવાનું છે, દ્રૌપદી વસ્ત્રહરણ આખ્યાન કોણે લખ્યું છે? તો કે ધીરા ભગતે. પછી રણયજ્ઞ, અશ્વમેવ, આ બધું એમણે લખેલું છે. અન્ય રચનાઓ મતવાદી, સુરતીબાઈનો વિવાહ, શિષ્ય ધર્મ, માયાનો મહિમા, અવળવાણી, દ્રૌપદી વસ્ત્રહરણ, મેં કીધું એમ પરીક્ષામાં આ યાદ રાખવાનું છે, દ્રૌપદી વસ્ત્રહરણ. હવે મિત્રો જો યાદ રાખો, મેં તમને એવું કીધું હતું કે બધા જ આંકડાઓ આવે તો તમે સામળમાં લખજો, પણ જો અહીંયા આગળ આવું યાદ રહી જાય તો યાદ રાખવું. જ્ઞાનબદ્રીશી, તો સામળે કોઈ જ્ઞાનમાર્ગી કવિ નહોતા તો જ્ઞાનની વાત નથી કરી, તો જ્ઞાનબદ્રીશીમાં જ્ઞાનની વાત આવી તો એ કોણે લખી હોય? તો કે જ્ઞાનમાર્ગી કવિએ લખ્યો. તો જ્ઞાનમાર્ગી કવિ કયા કયા? તો કે પ્રીતમ, અખો અને ધીરા ભગત. એમાં પ્રીતમ અને અખાએ તો અલગ અલગ વસ્તુ બીજી લખી છે, હે, જ્ઞાન ગીતા લખી છે. કોણે? તો કે આપણા આગળ આપણે જોયા એવા પ્રીતમે. પરંતુ મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો જ્ઞાનબદ્રીશી છે, તો જ્ઞાનબદ્રીશી કોણે લખી છે? તો કે ધીરાએ લખી છે. પછી ગુરુ પ્રશંસા, એમણે ગુરુ મહિમા લખ્યું હતું પ્રીતમે, આણે ગુરુ પ્રશંસા લખ્યું છે. અને હીરાની પરીક્ષા, તો હવે આટલી બધી કૃતિઓ છે એને કેવી રીતે યાદ રાખો? અત્યારે નહીં યાદ રહે, મેં કીધું એમ આવા કંઈક ક્લુ બનાવ્યા છે, પરીક્ષામાં એકાદો ક્લુ યાદ આવશે અને 4 ઓપ્શનમાંથી 1 જોડકું તમને મળી જશે. એટલે ખાસ યાદ રાખું છું, સાહિત્યમાં આટલી બધી કૃતિઓ હોવા છતાં બધી કૃતિઓ નથી પૂછાતી, એટલે એવું મૂંઝાવાનું નહીં, કાંઈક ને કાંઈક લિંક બનાવવાની ઓટોમેટિક આવડી જશે. જ્ઞાન ગીત આપું, સરસ ગીત આપું તો પ્રીતમ લખશો, પણ જ્ઞાન 32 લખે તો ધીરો લખશો. ક્લિયર? ધીરા ભગતની મહત્વની પંક્તિઓ, ખબરદાર મનસુબાજી, જેને રામ રાખે રે, મરણ દુઃખ અતિ કારમું રે, મન તુહી તુહી બોલે રે, તરણાઓ તે ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં,
તો તમારી માટે અગત્યનું કહ્યું, જેને રામ રાખે એને કોણ ચાખે, એક એ. અને બીજું આ, તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, આ બે જ તમારે યાદ રાખવાની છે. તો જેને રામ રાખે એને કોણ ચાખે, આવી પંક્તિ કોણે કીધી છે, તો કે ધીરા ભગતે. અને તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, આ પણ કોણે કીધી છે, તો કે ધીરા ભગતે. જીવન હિતેને શિવ કહી માને, પૂજે કાષ્ટ પાષાણ, વાડો વાળી બેઠા રે પોતાનો પંથ કરવાને, દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે. બસ આ પણ અગત્યની, દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે, આ કવિતા પણ કોણે લખેલી છે, તો કે ધીરા ભગતની. તો ધીરા ભગતની પંક્તિઓમાં કયું કયું યાદ રાખશું? જેને રામ રાખે કોણ ચાખે, તણાવોથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે. બાકી તો આ આપણે આગળ જે ચાકરી, રામ રાખે તેને કોણ ચાખે, બાકી તો ઘણી બધી પંક્તિઓ, ઘણા બધા કવિઓ છે, બધા યાદ નથી રાખવાના, બધી જ પંક્તિઓ યાદ નથી રાખવાની. હવે હું તમને એવું પ્રશ્ન પૂછું પાછું કે ધોબીનો કૂતરો નહીં ઘરનું કે નહીં ઘાટનો તો ભૂલી ગયા કે યાદ છે? યાદ હોવું જોઈએ, સાંભળ, કીધું હતું ને. તો અમુક જ પંક્તિઓ યાદ રાખજો અમુક કવિઓની, તો જ પરીક્ષામાં કામ આવશે. જો બધું ગોખવા જશો સાહિત્ય, તો ભૂગોળ, બંધારણ, ઇતિહાસ, ઇતિહાસ બધું ભૂલી જશો. એટલે હંમેશા સ્માર્ટ વર્ક કરજો, બને એટલું ઓછું હોય એટલું યાદ રાખવું, સાહિત્યમાં તો ખાસ. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભોજા ભગત સાથે. સો વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. તમે લોકો વીરપુર સૌરાષ્ટ્રમાં સંતનું ધામ જાણતા હશો, આપણે ખ્યાલ પણ હશે કે જલારામ બાપાનું આશ્રમ તરીકે પ્રખ્યાત છે. તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કઢી ખીચડીનો પ્રસાદ ગુજરાતના કયા સંત આશ્રમમાં આપવામાં આવે છે, તો એ જલારામ બાપુના આવશે. અને તમને એ પણ ખબર હોવી જોઈએ કે જલારામ બાપાના ગુરુ કોણ હતા. આજે ભણવાના છે જલારામ બાપાના ગુરુ એટલે કે સંત ભોજા ભગતને. શરૂ કરીએ છીએ ભોજા ભગતનો ઇતિહાસ, એમની વાતો. ભોજા ભગત અમરેલીના ફતેપુર ગામમાં 1785માં, એટલે કે કોંગ્રેસ બની એના 100 વર્ષ પહેલાં એમનો જન્મ થયો હતો. ચાબખાના પિતા, આ મેં તમને ઓલરેડી પહેલાં ભણાવેલું જ છે, કાફીમાં ધીરો, છપ્પામાં અખો, તો ચાબખામાં કોણ, ત્યારે આપણે ચર્ચા થઈ ગઈ હતી ઓલરેડી. ભોજા ભગત પિતાનું નામ કરશન સાવલિયા અને માતાનું નામ ગગાબાઈ સાવલિયા. ચાબખા સાહિત્ય પ્રકારથી જાણીતા બનનાર સર્જક ભોજા ભગતના ચાબખામાં અખાના છપ્પાની જેમ જ્ઞાનબોધ જોવા મળતો. આ સમયે મિત્રો જ્ઞાનની વાત વધારે થઈ. અખા ભગત, કવિ પ્રીતમ, ધીરા ભગત અને ભોજા ભગત આ જ્ઞાનમાર્ગી કવિઓમાંના બધા એક થઈ ગયા. એમનું અન્ય એક નામ ભોજલરામ અથવા ભોજલ તરીકે પણ પ્રખ્યાત હતા. ગુજરાત અને ભારતના હિન્દુ સંત કવિ હતા. ભોજા ભગત ગુજરાતી સાહિત્યમાં નિરક્ષર સાહિત્યકાર છે. ભણ્યા વગરના સાહિત્યકાર કોણ છે? ભોજા ભગત. છતાં ચાબખા લખતા, ચાબખા એટલે કટાક્ષમાં લખેલી એવી વાણી કે જે સમાજમાં અંધશ્રદ્ધાને ચાબખો મારતી હતી. એમના એક શિષ્ય છે એ ભણેલા હતા, અને એ એમના શિષ્ય જીવનરામ છે એ જાતે લખી લેતા. અને આગળ જતાં તમને ખબર છે કે જલારામ ખૂબ જ પ્રસિદ્ધ થાય છે એમના શિષ્ય તરીકે. ભોજા ભગતની મહત્વની કૃતિ પહેલાં, ઓછા, ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું જે પદ છે કોણે લખેલું છે? ભોજા ભગતે. તો પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે ગાંધીજીને પ્રિય પસંદ એવું કાચબા કાચબીનું પદ કોણે લખેલું છે? તો એ યાદ રાખજો, જલારામ બાપુના ગુરુએ લખેલું છે. કોણે? ભોજા ભગતે. ભોજા ભગતની મહત્વની કૃતિઓ છેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ, ચેલૈયા, બાવનાક્ષર, સરવડા. ભોજા ભગતની મહત્વની પંક્તિઓ અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું, ખોલવી ગુંજતે પાત્ર ખોળી, કીડી બિચારી કીડલી રે કીડીના લગ્નિયા લેવાય, પંખી પા રેવડાને નોતર્યા હાલો ને કીડીબાઈની જાનમાં. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક કાચબા કાચબીનું, અને બીજું મળે છે આપણને હાલો ને કીડીબાઈની જાનમાં. કોણે લખ્યું છે? તો ભોજા ભગતે. આ એક નોટ કરી લેજો, હું જેટલું કહું એટલું જ નોટ કરજો. આમાં ચાબખા ભોજા ભગત, કોના ગુરુ? જલારામના. ગાંધીજીને કાચબા કાચબી જે પદો પસંદ હતા એ કોણે લખ્યા હતા? ભોજા ભગતે. કીડી બિચારી કીડલી રે કીડીના લગ્નિયા લેવાય હાલો ને કીડીબાઈની જાનમાં, આ કોણે લખ્યું? ભોજા ભગતે લખ્યું.
પછી જે પ્રાણી આ ભજી લેને કીર્તાર, આ તો સ્વનું છે સંસાર. પછી મૂર્ખો રળી રળી કમાણો રે, મૂર્ખો મોહન ઘોડે ચડે રે. જીવનને શ્વાસ તની સગાય, ત્રાંબિયા સારું ત્રાગુ ન કરે, વાર પર બે વાઢ વાઢ ન કરે. આમાંથી મેં તમને કીધું એમ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે, વધારે કોઈ યાદ રાખવાનું નથી. કેમ? અઢળક સાહિત્ય છે, બધું યાદ રાખીશું તો ક્યાં જઈશું, શક્ય જ નથી. તો ફટાફટ, ભોજા ભગત ભોજળ રામ, એમનો જન્મ અમરેલીના ફતેપુર પાસે થયો હતો. એમના ચાબખા પ્રખ્યાત છે. એમના પ્રખ્યાત શિષ્યમાં જલારામ બાપુ છે. કાચબા કાચબીના ગાંધીજીના પદો, પ્રિય પ્રિય પદો એમણે લખેલા છે, અને હાલોને કીડીબાઈની જાનમાં.